ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાંતં યોગીન્દ્રવર્યં દ્વિજકુલતિલકં શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠં દત્તાત્રેયં સ્મરંતં જનહિતનિરતં સચ્ચિદાનંદમગ્નં સિદ્ધં દેવાતટસ્થં નિજ પરરહિતં નિત્યમતાવધૂતં સંતં નારેશ્વરસ્થં મથિતકલિમલં પાંડુરંગં નમામિ. માલાકમંડલુલસે કરનીચલામા ડમરૂ ત્રિશૂલ વચલા કરમા બિરાજે ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એવાનમુ વિધિ હરીશ સ્વરૂપ દત્ત. જે જે સ્થળે આ મન જાય મારું તે તે સ્થળે સત ગુરુ રૂપ તારું જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરો હે ત્યાં ત્યાં પદ દ્વંદ્વ તારા જ સોહે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત. ઓમ ગુરુ ગુરુ ઓમ મલખ નિરંજન.
पाहि केवलम् शिष्य परम मंगलम् गुरु कृपाहि केवलम् शिष्य परम मंगलम् देह बलम् पाहि केवलम् शिष्य परम मंगलम् सद्गुरु च ब्रह्म परम् व्यक्तमात्र नूतनुदरं सद्गुरुं च ब्रह्म परं व्यक्तमात्र नूतनुदरं यस्मरे बोली सकतो नहीं सखत मादो छो सखत मादो छो મારો વિચાર કાર્યક્રમ કરવાનો પણ નહોતો. કેમ આ બધા મારા નામનું હારું હારું બોલીને મને તકલીફમાં મૂકે છે, પછી લોકો દોડ્યા જ કરે છે મારી પાછળ. હવે મારું શરીર કામ નથી કરતું. બીજું આપણે માનીએ કે એનું એક કામ ઉકલી જાય તો શાંતિ, પછી તો પાછા બીજું લઈને આવ્યા જ સમજો. જે વસ્તુ અમે છોડી બેઠા છીએ તે જ વસ્તુ કરાવે અમારી પાસે. મારા છોકરાના લગ્ન થાય, મારા જેવું કરો, છોકરાના લગ્ન થાય અને છોકરું થાય મારા જમે આશીર્વાદ આલો. એટલે ભાઈ તમે હુકામ આવ્યા પણ બોલાયા વગર અમને ભજન કરવા દેશો કે આજ આ વખાણ જે થાય ને બહુ દુઃખરૂપ છે. ને હું તો એ લોકોને ના જ કહું છું ને બધાનું બધું થઈ જાય નહીં. દરેક દરેકનું પ્રારબ્ધ અંદર કામ કરતું હોય. પ્રારબ્ધ એટલે આપણા કર્મ. વાતો હારી હારી કરે પણ કોઈના કર્મ હારા નથી હોતા, વાતો જ કરે. સમજાય પડે તમને? ઈર્ષાને આડાઈ આ નીલિયા નથી, પાણી નીકળ્યું મને ઉચકી ઉચકીને લઈ ગયા. મારા શરીરમાં તો તાકાત જ નથી. મને તો 82 વર્ષ થયા, અને આમનો આમ છું 82 વર્ષ થયા. મેં નીલિયાને ના પાડી, નીલિયા મારાથી નહીં થાય તોય લઈ ગયો પરાણે. હવે એની સેવા લઈએ એટલે લાચારી લાચારીમાં ગયા ખરા. ત્યાં આજુબાજુના ભગવાને દયા કરીને નીકળ્યું. એ તો નીચે હતું તો નીકળ્યું, એમાં મહારાજ કંઈ ન કરી શકે. નીચે ન હોય તો શું આવે? કપડ આવે? હે, આ છોકરા થાય તે એ થવાનો એટલે થાય, નથી થવાના કેટલા નથી થતા. આ ડાક્ટર બધા હાજા થઈ ગયા, હાજા થઈ ગયા તો દવાખાના બંધ થઈ જાય ને મહારાજને જેલમાં પૂરે. ક્યાં મહારાજ બેઠો બેઠો આ ધંધા કરે છે? અમે તો કશું કરતા જ નથી. હું તો ભજન કરવા માગું ને આજે તમને કહેવાનો હતો કે કોઈ આવતા જ નહીં મારે ત્યાં, અને આવો ને કશું લાવતા બી નહીં, કારણ ભજન નથી થતું.
મળવું કામ થવા એ મુખ્ય વાત નથી, ભજન અને શુદ્ધ થવાનું છેવટ સુધી ચાલે. એટલે સંભળાય તમે? આ તો બોલીને જે કંઈ બે દાડા આવા ચાલ થાય એ બંધ થઈ જવાનો તમારી અમે બોલી બોલીને 400 પ્રવચન કર્યા અત્યાર સુધીમાં 400. એટલે હવે બોલાતું નથી, કાને સંભળાતું નથી, જાડી જાડી સંભળાય કાને. એટલે હું તો કહું મહારાજે કહ્યું પરસ્પર દેવો ભવ, ને હું બીજો આવું સૂત્ર આપું કે કોઈ આવતા નહીં ને કંઈ લાવતા નહીં. પેલા એ કહ્યું કે પરસ્પર દેવો ભવ, મેં તો વળી એવું જ કે આવતા જ નહીં, કારણ એમાં આપણું ભજન ખલાસ થાય. અને વખાણ કરનારા આજે વખાણ કરે ને કાલે તમને એટલા નાખે ચૂલામાં. મારું આખું જીવન આવું ગયું છે ક્યારથી ગુરુસ્થાનમાં બધે. હું વાસુદેવના કહેવાથી ગરુડેશ્વર ગયો, વાસુદેવ ખુદે કવિતા ગયો છે. આ તમને કહેવાય નહીં તો કહું છું, પણ મુશ્કેલી એટલી બધી એ લોકો કરે છે કે જેની વાત નહીં. તમને એમ થાય કે મહારાજની તબિયત હારી રહે, પણ કહેવાતા ગુરુસ્થાનવાળાઓને બધા બધા છે ને દિલમાં ભગવાન વસતો જ નથી. એ તો બધી વાતો છે, પ્રવચનો કરે ને લખાણો લખે, પણ કંઈક પેલાને સામાન્ય શાંતિ કઈ રીતે થાય તે વિચાર જ નહીં. હવે નીલિયાનું પાણી નીકળ્યું તો બધા કહેવા માંડ્યા નીલિયાને, તારો ગુરુને ક્યાં મારે પાણી કાઢી જાય લે, આ ધંધો મળે છે એમને ગમે તેમ. નીલિયાના આડોશી પાડોશી એવા છે ને હગલાય આડા એકદમ, ને પછી કઈ કામ હતા મહારાજને ક્યાં યાર પાણી કાઢી જાય લે. અરે તમે જો જુઓ લોકોની મત નહીં તો એમ થાય કે હે ભગવાન બાવા ન બનવું, ઘેર ભજન કરવું, ઘેર છાના માના ભજન કરવું. છાના માના બોલો તમને ફળે, પણ તમે શું કરો? તમને જોઈએ છે બધું, મારે છોકરું જાય ભણવું જોઈએ, એને વહુ હાઈ ક્લાસ જોઈએ, આને નોકરી હાઈ ક્લાસ જોઈએ, આ બધું કર્યા કરો ને તો તમારું ભજન બળી જાય, બળી જાય ભજન, બળી જાય. મારે ઉછાલીમાં હાવ બળી ગયું, ધંધા જ કર્યા બધા, તને છોકરો થશે ને તને છોકરી થશે ને ઢીકણું ને એમાં ખલાસ, આ બધું નવેસરથી ગરુડેશ્વર કરવાના દાડા આવ્યા. અને મને ખવડાવનારું જ કોઈ નથી, તકલીફ એ છે. લો બોલો આ બધાનું કર્યું, હું ખાધા વગરનો રહું હું. તો આ નીલિયાનો એક કાકો છે, નીલિયાનો અહીં આવેલો છે કે ક્યાં મહારાજની સેવા કરું, મહારાજની સેવા. મેં તો એને જોઈ લીધો, પહેલાના પટેલો હતા ને બહુ તાકાતવાળા, મહેનત કરતા હતા. હવે તો મારા બેટા શેરડી રોપી દે, પાણી પાઈ દીધો, ઘેર હુયા કરે, સિનેમાને બધું જોયા કરે, હવે એના પટેલોમાં કંઈ દમ નથી. તેનો કાકો આવ્યો તો ખરો રૂઆ બે, બીજો દાડો થયો ને મને કહેવા માંડ્યો, હે મહારાજ આ એકલું એકલું ફાવે મને કે બે. એટલે તું આવ્યો હજી કાલે એને કેમનું કહે છે? એટલે મેં કીધું એકલો એકલો, મને 82 વર્ષ થયા, 82 ને 50 વર્ષ થયા વેસમાં. એને જાણ્યું કે મારે જવા દેવો લાગતો નથી, મારું કહેલું ફેલ ગયું એવું એને લાગ્યું. એટલે બીજે દાડે પાછો કે મારે ઘેર ઉપરથી પાણી ટપકે, હવે ચોમાસું આવશે એટલે જવું પડે. મેં કીધું ઘેર કોઈ નથી, એમના છે બધા, પણ આપણે હજુ જા સારું રહે. તો મેં એને કહ્યું નહીં કે જા, એક દાડો કે મહારાજ મને કમરમાં બહુ દુખે છે કે. મેં કહું ભાઈ સાહેબ જા, ત્યારે એની વહુ કે આવ્યા જ હું કમ પાછા, કે તઈ આવું ને આવું કરતો હશે. એટલે બાવા બનવામાં લોકોનું ખાઈ પીને લહેરથી વાતો કરવી તો બાવા બનવું,
પણ ભગવાનમાં એક થવાની આશા રાખવી બહુ અઘરું છે, બહુ અઘરું. કહ્યું દુર્લભો વિષય ત્યાગો, આપણી સંભળાય છે, હું બોલી નથી શકતો, આ પરાણે બોલું છું. હમણાં સારું સારું ખાઈને તમે તો નાહી જશો, કોઈ સારું હતું તે કહેશે એટલે ફલાણી મહારાજ બહુ તકલીફમાં, તે કેમ છો ને તકલીફ, મેં આપણે તો ખાઈને ચાલો ને બોલ્યા. એ મારી આખી જિંદગી આવી ગઈ, આખી જિંદગી આવી ગઈ. કેવી રીતે ટાંકવું, ટાંકવું કેવી રીતે? એટલે જે કરવાનું છે બહુ સહેલું છે, બધાને ભગવાન મળે, કે મારા બાપનો નથી તમને મળે, બધું સહેલું છે. આમ ને બદલે આમ નહીં ને આમ સીધું જવાનું, સીધું શું સીધું? ને બધા કરો જ છો તમે, બધા ભગત જ છો. કેટલું કેટલું ગમતું તમે ભોગ્યું, પછી કેટલું કેટલું અણગમતું થઈ ગયું ને તમે છોડ્યું, છોડ્યું છે. તમને ખબર કરો, પાછળ નજર કરો તો કે શેરીઓમાં રમતા હતા નાના હતા, તો પછી મોટા થયા એ બંધ થઈ ગયું, પછી ભણ્યા, લગ્ન કર્યા, પછી પાછા ગળ્યા થાય ત્યારે ખબર પડે કે કાં પડ્યા લગ્ન કરીને. તો આ જે બધું કરી રહ્યા છો તે જરૂરી તો છે જ, બધા કંઈ એકદમ બ્રહ્મચારી ન થઈ જાય. પણ એક વાત 100% કે બ્રહ્મચર્ય સ્થિર થવું પડે, પડે ને પડે, નહીં તો કંઈ ન વળે, કશું ન વળે. પરાણી નહીં હકે, ખાવા પીવાનું બહુ ધ્યાન રાખે, ખાવા પીવાનું તીખા તમતમતા જેના તેના હાથમાં નહીં ખાવાનું. શારીરિક ભ્રમ જે મન ખરાબ થઈ જાય, આપણા શરીરમાં ઇન્દ્રિયો, આ કાન, આ બધું ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો બેકાબુ થઈ જાય. તમે આ સાલા પેપરવાળા હરામખોરા જ હોય છે, તો ખાલી ખાલી બધું લખે ને દર અઠવાડિયા છે ને બૈરાના આડાવડા ફોટાવાળા અંકો બહાર પાડે. જો તમને દેશ પ્રત્યે પ્રેમ હોય તો આવું શા માટે કરો છો? જે આપણી મા બહેનો છે એને ઉઘાડી ઉઘાડી છાપે અંદર, આ પછી આ બળાત્કાર ને બધું એમ જ થાય છે. ટીવી ટીવી આય નથી જોવા જેવા, ટીવી આય તમને ઘડપણમાં આ બધો ખ્યાલ જાય, પાપે વહેલો જવો જોઈએ, આંખથી શું જોવું, આપણું મન સી ભગવાનમાં રહે એવું જોવાનું, જેમથી એવું ખાવાનું. વિષય વાસના આ બધી ઇન્દ્રિયોની જે વાસના છે તે જવી જોઈએ, ને એ જ કરવાનું છે. ને છતાં કશું કશું સંભળાય, કશું ખોવાનું નથી, આપણે છોડવાનું નથી. ઓટોમેટિક છૂટી, ઓટોમેટિક છૂટી જાય. હવે મારે કેવું, એક જગ્યાએ બે અહીં જપ કર 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 કરવા જ પડે, પરિણામે ભટકવાનું બંધ થઈ જાય, પરિણામે આ સંસારનું જે તે જોવાનું બંધ, એવું ખાવાનું. જુવાનીમાં મારી 75ની ઉંમર સુધી તો હું રાંધી શકતો હતો, હવે મને શરીરને બહુ તકલીફ છે. આ મારા બધા વખાણ કર્યા લોકોએ કે ડાક્ટર કે આ કેવી રીતે મટી ગયો, આ કોઈ મારા જ મોટો લાગે, અરે હું જ પીડા, આ તો બધું ખોટા વખાણો કર્યા બધા, આ બધા જે વખાણ કર્યા બધા ખોટા છે. અહીં બેઠો બેઠો મને થાય કે આ ખોટું બોલે જ બધું. હે મિલ્યાને મેં કહ્યું કે આ પાણી નીકળ્યું, એ તો નીચે હતું એટલે નીકળ્યું, ન હોય તો શું કરો, ન હોય તો શું કરો. એટલે મારા મને પૂછે કે પણ બાજુવાળાના ખેતરમાં એ પાણી તો નીચે હોય, એને કેમ નથી નીકળતું? હવે એ તો કેમ નથી નીકળતું તો ભગવાન જાણે, આપણે કંઈ પૂછવા જઈએ ભગવાનને. હે એવું, એટલે સૌ સૌના કર્મ અનુસાર રિઝલ્ટ મળે. તમે કહો હમણાં ને હમણાં બધું થઈ જાય, ના થઈ જાય. અહીં એક પેલો બેલફો કાંક મિલ્યો, હા હવે તે
બુદ્ધિ જેટલી વધતી જશે, મનની ઇન્દ્રિયોની શુદ્ધિ વધતી જશે ને, તેમ તેમ તમારામાં છે જ બધું, બધામાં છે. પણ બાપ મળી ગયો તો ભાઈઓ અંદર દલીલ લેવે, અને પેલો પેલાને આપવાનો માગે, અને પેલો પેલાને આપવાનો માગે, આ બધાનું પરિણામ શું આવે કહો મને, શું આવે? તમારું બધું પુણ્ય ખલાસ થતું જાય, પુણ્ય ખલાસ થતું જાય. પુણ્યનું ભાથું વધે તેવું આપણું આચરણ જોઈએ. પુણ્યનું ભાથું વધે, મન શુદ્ધ થતું જાય, પછી શું થાય? આજે જે આનંદ મળે છે એનાથી ચાર ગણો આનંદ મળે. કશું ખોવાનું નથી, કશું ખોવાનું નથી. નથી જરૂરી એ છૂટી જાય, ને જરૂરી છે એનું ડેવલપ થાય. બસ આ દિવ્યતા આપે, સમજણ પડે. છોડવાનું કે ખોવાનું કશું છે જ નહીં. તમે ને તમને જ એમ થાય કે આના કરતાં તો આ ખાઉં તો સારું, પછી થાય કે આના કરતાં આમ કરવા કરતાં આમ કરું તો સારું. મન શુદ્ધ થતું જાય ને એટલે આપણું વર્તન બદલાય, વર્તન. ને મન શુદ્ધ કરવાનું અઘરું બહુ છે. તો કંઈક ગુરુ બધાને ખભે બેસાડીને બધું ના કરે, એ તો બચારો જે એને સમજણ પડી એ તમને કહે. અને થાય શું, એ એવા સ્ટેજે પહોંચ્યો હોય શુદ્ધ થતો થતો કે એને કરવું ન હોય ને તોય થઈ જાય. એ જાતે ન વિચારતો હોય તોય થઈ જાય. આ સૂર્યદેવ ઉગે તો સૂરજમુખી એકદમ ખીલવા મારી, કે હવા હવા ચાલે તો લોકો શ્વાસ લઈને લાખો લોક જીવે છે, હવાને ખબર જ નથી એની. એ તો ઓટોમેટિક કરે. એવું મહાપુરુષો સાધના કરી કરીને, વધારે ન થાય તો કંઈ નહીં, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ વધારતા છે, ધીમે ધીમે ધીમે. ફળ આપ્યા વગર રહે નહીં, ફળ મળે. એના શરીરમાં એવું પરિવર્તન આવી ગયું હોય, એ આમ જોવે ત્યાં ફેર હોય, એની આંખમાં જ ફેર હોય. તમને લૂચા લબાડવાની આંખો જુઓ ને તો તમને કોઈને બી ખબર પડી જાય કે આ સાલો લૂચો લબાડ છે. 12 વર્ષ સરખું તપ કરે, વળગી રહે તો કોઈ પણ માણસ પરિવર્તન આવી જાય. તમને બધાને તો આનો અભ્યાસ નથી, મને આનો જબરજસ્ત અભ્યાસ છે. આનો 7 વર્ષે બધું ફરે, 7 વર્ષે દરેકને ફરે, તમને ફરે. તમને લગની લાગે થોડી કે સાલું આપણે ભગવાન મેળવવો છે, મેળવવાનું છે જ નહીં, ઓલરેડી બધા ભગવાન જ છે, ખબર નથી. બસ ખબર નથી, ને ખબર પડે તો આ સુંવાળી સુંવાળી જિંદગીમાં મોઈ પડાઈશ. કોથા માણસ ખાય એ સમજે, દારૂડિયાને ખબર હોય કે આ નુકસાન છે. આ લટરો થઈને રોમિયાગીરી કરે એની ખબર હોય કે સાલું આ ખોટું જ છે. બોલાતું નથી, કુટેવ 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 કુટેવ, એને ખબર જ હોય. ચોરને ખબર હોય કે આ ખોટું છે, પણ મન ડર કરીને કરે નહીં. વિષય ત્યાગ બહુ મુશ્કેલ છે. આજે હમણાં કોકની ચીઠી, હમણાં કોઈ અહીં બેઠા હમણાં આપી ચીઠી મને કે મારા ઘરવાળા છે ને દારૂ છોડી દીધો હતો, બધું શાંતિ ચાલ્યું, વળી પાછા પીતા થઈ ગયા, તમે કંઈક કરો. એની બદલીમાં હું પીવું તો છે હવે, એટલે બોલો તમે કંઈક કરો તો શું કરીએ. હા, પોતાએ કંઈ કરવું નથી, પોતાએ કશું કરવું નથી. સવાર બપોર સાંજ 5-5 મિનિટ 10-10 મિનિટ કાઢો અને મનને સમજાવો કે આપણી અંદર જે ભગવાન બેઠેલો છે એ અંદર ને અંદર પ્રગટ રહીને આપણે ભગવાન સ્વરૂપ થઈ ગયા. બસ
દુર્લભો વિષય ત્યાગો, વિષય વાસના બહુ ખરાબ છે, બહુ જ ખરાબ છે. ધીમે ધીમે ઓછું કરતાં કરતાં આગળ જવાય. દુર્લભો વિષય ત્યાગ, દુર્લભ તત્વ દર્શન, બ્રહ્મ પરમાત્મા અને જીવ બે એક છે. એ ગોખેલું બોલી દે, ગોખેલું બોલીએ પણ એક છે, એને માટે પ્રયત્ન આપણા હોતા નથી. એક જ છે બ્રહ્મ એકતા. હા, દુર્લભ વિષય દુર્લભ થતો. અને આ સદગુરુની કરુણા અંદર બહુ કામ કરે. પણ એ જ કૃપા ઝીલવા માટે પણ આપણને તૈયાર કરવા પડે. અર્જુન ભગવાનને કહે, ભગવાનની સામે, ભગવાન નાનપણથી એની જોડે રહેતા હતા એટલે દોસ્તાર માનીને વાતો કરે. ભગવાનને થયું કે આનું મગજ ઠેકાણે લાવવું પડશે, તે વિશ્વરૂપ દર્શન બધા જો હું કોણ છું. અર્જુન જોઈ નહીં શક્યો, બસ બસ બંધ કરો, બંધ કરો, બંધ કરો. તો આવો પાવર જોવા માટે પણ આપણને શક્તિ જોઈએ. મને ઘણા કહે કે મહારાજ અમને તમારે જેવું કરી દો ને, પણ બે દાડા રહેવા તૈયાર નહીં, એમને ઘેર ભાગવું હોય. પેલી ઘરવાળી કહે ખરી કે હું કેમ આવતા રહ્યા, તું ના જાણે તારા વગર ના રહેવાય. અરે ના રહેવાય સાલા, તો અમે જંગલો કેવી રીતે વેઠ્યા હશે. એકો એક માણસની આ દશા છે. અમારા 82 વર્ષમાં અનેક માણસો તમે જોયા, કંઈ ને કંઈ બાનું કાઢી નાખે, આજે નિનકાલે એમ કે એવું કરે. તો સદગુરુની દયા જીવવા પણ પાવર જોઈ. વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસને કહે કે મને બતાવ, મને બતાવ. એક દાડો રામકૃષ્ણ ઉઠ્યા ને મારા હાથ મૂકી દીધો, લે જો. આખી સૃષ્ટિની રચના એનું સંચાલન, એનું સંચાલન પછીની સ્થિતિ બધું એના અનુભવમાં આવ્યું. તો ગભરાઈ ગયો. આપણે જે વિવેકાનંદ જોઈએ છે ને, તે ગભરાઈ ગયો. કહેવા માંડ્યો કે ભગવાન બંધ કરો, બંધ કરો, મારી ઘેર મારી માં છે, એને વહુ નહોતી નહીં તો કે મારું વહુ છે એવું કહે તે. પણ માં હતી તો કે મારી ઘેર માં ને હું તો જતો રહું છું. કે ભગવાનની કૃપા ઝીલવા માટે બી તૈયારી છે. આપણે તો બોલીએ કંઈ, કરીએ કંઈ, હમણાં ને હમણાં આમ બોલીએ ને થોડી વાર ફરી જઈએ. સાચું બધા એવું જ કરે, બધા એવું જ કરે. એટલે વિચાર વાણી ને વર્તનમાં બને એટલી શુદ્ધિ લાવવી પડે. એ તો ધીમે ધીમે થાય, એ ભૂલે થઈ જાય એવું નથી. સડો સડો બસ આમ બેઠા ને આમ આમ બેઠા એટલે બધું હરખું થઈ ગયું એવું નથી. ઉલટા ને પલાંઠી વાળીને બેસો ને ભગવાન નામ દેવા તો ખરાબ ખરાબ જ વિચાર આવે. હા, કારણ કે અંદર ભરાયેલું છે તો બહાર આવવા પ્રયત્ન કરે. એ બધું જતું રહે તો જ શાંતિ થાય. એટલે કહેવાનો અર્થ કે ગુરુના વખાણ તો બહુ કરી જાય, પણ એનો પ્રેમ ઝીલવા માટે આપણી પાસે શક્તિ નથી હોતી. એને વાર બી હોય, કોકનું જલ્દી થાય, પેલાને જલ્દી ના થાય. જોયો મહારાજ કેવો છે, આ પહેલાંને આમ કરી નાખ્યો ને પહેલાંને આમ કરે. અલ ધીરજ રાખ, ધીરજ. પેલાનું એનું કાર્ય, એનું જીવન એ બીજે પાટે જવાનું હોય, બીજે પાટે. કોકને લશ્કરમાં જવાનું હોય તો એને નાનપણથી એ પ્રકારના સંજોગ એવો રસ હોય. કોઈને હોટલ બનાવી હોય તો એના વિચારો એ ટાઈપના નાનપણથી હોય. એટલે દરેક દરેકને માટે લાઈન જુદી જુદી હોય. પછી આપણે ફરિયાદ કરીએ પેલાનું આમ થઈ ગયું, નાનું આમ થઈ ગયું. અહીં એક ભાઈ બેઠો છે,
નામ નથી દેતો તમને, આજે પહેલી વાર જ આવ્યો છે. મને દર વખતે શું કહે કે મહારાજ તમે આમ નજર કહો અમારી દુકાન ઉપર, ને કેમ રોજની 5 લાખની આવક થાય કે? ખરેખર બેઠો છે સાધુ પાસે કેવી રીતે જવાય, કેવી રીતે પગે લગાય, સેવા કેવી રીતે કરાય, કદી ખબર જ નથી. મેં મૂલ્યાંકન નીલે આવ્યો જ આજે, મને કહે હોય આવ્યો જ. પછી સારું કાગનું બેસવાનું, તારનું પડવું. એકદમ અમારા મનમાં આવ્યું કે આ માણસ બહુ કે કરે છે. મેં દેવેન્દ્ર કહ્યું, દેવેન્દ્ર તું જા, એનું એક ખેતર ખેતર રોડ ઉપર જ છે, હાઈકલા જગ્યા. મેં કહ્યું તું જા અને આ ભાઈ પૂજા કરજે આ રીતની. ભાઈ ભગવાનનું કરવું ને તે 65,000 જેના નહોતા આવતા તેના 25 કરોડ રૂપિયા આવ્યા. એટલે પેલાને થયું કે નાના હજી મહારાજને વધુ કહું તો 3 કરોડ. જોજો સાંભળજો, હવે ખરી મજા આવે છે. થયું શું? ઓચિંતાની અમેરિકાની મંદી આવી પડી. ઓચિંતાના એ રોડ ઉપર છે ને તો મોટો બ્રિજ બનાવવાનું આવ્યું પડ્યું, એટલે પેલું ઢંકાઈ ગયું. કોઈ 65,000 પૈ તૈયાર નહીં. મને કે કરે, મેં કહ્યું મેં તને પહેલાં કેવું કહ્યું હતું, લક્ષ્મી આવી પણ આપણામાં લોભ એટલો બધો કે આવતું તું થઈ ગયું. જો લોભ એવું શ્વાસ લૂચવા આ બધું જે છે ને તે ગુરુનું ઝીલવા ન દે બળ. એ ગુરુની દયા ઝીલવા માટે તૈયારી જોઈ. અમે હજી એકડે એક નથી, આવો મહાગુરુ મળે પણ અમે હતા નતા, જો સુધર્યા જ નહીં. બોમ્બેમાં રહેલા તે ગુરુને જેવા જોઈતા હશે એવા થઈ શક્યા જ નહીં, હતા એવાને વાત છે. એટલે કહેવાનો અર્થ કે સદગુરુની દયા ઝીલવા એકલા વખાણ કરે નહીં ચાલે, ધીમે ધીમે સવાર સાંજ પવિત્રતા વધે. એ તો સંજોગ બી અવળા થઈ જવાના, બધાના સંજોગ એકદમ અનુકૂળ થઈ જવું ન બને. આ છોકરો મારી પાસે માઇક મૂકી ગયો, હું બોલી તો શકતો નથી. આજે ડાક્ટર આવવાનો છે, બધું કાપવા ખૂબ હાંધના. તો હું કહીશ કે આ બહેનોના ભાઈઓનું કાપી કાઢો. આજે ડાક્ટરો જે આમ કરવું પડે તેમ કરવું પડે, આજે હાંધના, આજે હાંધના કરવાના છે. હું તો કહીશ કે આમાંનો કોઈ એકાદને લઈ લો, તો હું કરીએ તારે કાં જઈએ. તે મને કહે, મેં કીધું તું બોલ ને, તું બોલ. શું થયું? એ મારા સંપર્કમાં આવ્યો તો હું એને કયા કરું કે હોટલ હોટલ તારી હોટલ એવું કયા કરું. એ મહારાજ હું તો બીજું કરું છું. મેં કીધું તો એ તો હોટલ હોટલ તે આ હોટલ થઈ ગઈ. અને આપણે મળેલા 8 મહિના પહેલાં આનું ઉદ્ઘાટન થયું ને, તે ભગવાનનું નામ કેવું રાખ્યું? રંગઈન, રંગઈન ઈન એટલે રંગ મહારાજ અંદર આવી બેસી ગયા. બીજી હોટલનું નામ તમે વાંચજો, બહુ ખરાબ હોય. મારે ચાલું, મારી જોડે દેવેન્દ્રન બધા હતા, હું આવતો હતો અંબાજીથી, મારે આવું તો અમદાવાદ. એ આ લોકો તો બહારનું ખાતા હતા, તે ઉતરી હતી અને હોટલમાં જાય. મેં કહ્યું એવી હોટલમાં જજો જ્યાં આપણા દેવદેવીનો ફોટો હોય. આ જેવા ચડે ને આમ જુએ તો નહીં, આજ નહીં ફાવે. પછી એક હોટલવાળો જાણી ગયો કે આ મારા બેટા મિયાંનું ખાતા નથી, એટલે કે ગમે ત્યાં જાઓ અમારે મિયાંની જ હોટલ હોય. આ તમે એવું તો કરો, આ રસ્તે જતાં અહીં ડાઈ ડાઈ વાત તો કરો, ત્યાં જઈને ખાઈ લીધું ગમે તેનું. આ જે તે ખાવાથી પણ ગુરુની દયા ના ઉતરે, કારણ કે મન શુદ્ધ થાય નહીં. મન એકદમ શુદ્ધ જોઈએ. મન બહુ ચંચળ છે, બધાની આંખો આડી અવળી ફર્યા કરતી હોય. એ તમને નથી કહેતા, હા તમારે અહીં આવ્યા તેની બાકી નાની
પાછો તઈ પ્રવચન કરીશ તારે કહીશ કે તમને નહીં, એ તો પેલા રંગીનમાં આવ્યા હતા એ આવા. શું દાદી આંખો ફળ્યા કરતો હોય, મન ફળ્યા કરતો હોય, કાને ફળ્યા કરતો હોય. તમે ગામડામાં જુઓ ને તો એકબીજાની નિંદા ને ટીકા સિવાય કંઈ નહીં. હમણાં મારે નારેશ્વરના 400-400 ટોળા આવ્યા, 400-400 ના. તો હું તો ખોલતો નથી, બેસી એકલો બેસી રહ્યો. આ બધું અને લોકોને મળીને કોઈ લાભ નથી. તમને બે રોટલો મળે વધારે એટલું જ, બાકી લોકોને મળીને કોઈ લાભ નથી આ જગતમાં. મારે તો આ ઉત્સવે નહોતો કરવો. કેમ નથી કે આ બધા જે લેવલે જીવે જ ને એ કેવળ સ્વાર્થ સિવાયનો કોઈ નહીં. પછી મને થયું કે આ બધા આટલા બધા વર્ષથી ત્યાં જ્યારે આવ્યા છે તે હું કોઈની જોડે વાતો ના કરી મેં, પણ અમુક છાપેલા કાટલા અમુક જાણીતા જ હોય કે આ ગામમાં જાણીતો જ હોય કે આ મારો ખટપટ્યો છે. મેં શું કર્યું, બે બે ચાર ચાર એવા હતા ને એને બોલાવીને મેં વાત કરી. તો ભાઈ એણે તો જે રામાયણ બધી કરવા મળી એકબીજાની ભયંકર, તો મને થાય તારે દદબાવ નીકળો ને ઢીંકણું કરો જે કહે છે, પણ ધંધા તો આ છે બધા. કોઈની પાસે પરાણે નહીં કરાવવાનું, એના આત્મામાં જાગે વૈરાગ. ઉપરથી વૈરાગ લાદ્યો એને તો કંઈ વળે નહીં. એને અંદરથી સમજ પડવી જોઈએ કે સાલું મારે પવિત્ર થવાનું છે, મારે નામ સ્મરણ કરવાનું છે, મારે ચોખ્ખો આહાર વિહાર કરવાનો છે, વગેરે વગેરે સમજ પડવી જોઈએ. એને બદલે શું ચાલ્યું છે આજકાલ, પ્રચાર પ્રચાર પ્રચાર. હું તો નથી કરતો કશું નહીં, ને મેં તો નીલિયાને બે ત્રણ દાદાથી કહ્યા જ કરું કે નીલિયા મારે કોઈને મળવું જ નથી, મળીને હું તમે કરવાના. એ તો પાછા અહીંથી ઉઠ્યા ને ત્યાં ખંખેરી નાખીને હતા એવા ને એવા ચાલ્યા. એક મહારાજ હતો, એક મહારાજ કે મહારાજ જબરો બોલે, એક જગ્યાએ એનું પ્રવચન હતું. તો પછી એ તો પ્રવચન ઢળાઢળ કર્યું, લોકોએ તાળીઓ પાડી બધું કર્યું, એનું પ્રવચન પૂરું થયું ને તો બધા જતા રહ્યા. એક જણો બેસી રહ્યો, તો પેલા મહારાજને થયું કે સાલો આ ખરેખર આનામાં વૈરાગ આવી ગયો, જ્ઞાની થઈ ગયો. કે ભાઈ તું કેમ બેસી રહ્યો છે? તો કે મહારાજ તમે જેની ઉપર બેઠા છો ને શેતરંજી ઉપર, તે મારા ઘરની શેતરંજી તે લેવા બેઠો છો. એટલે બહુ જ અઘરામાં અઘરું છે ને સહેલામાં સહેલું છે. દ્રઢ મન કરો ને તો સહેલું છે, નહીં તો એટલું બધું અઘરું છે. મેં દિવસોના દિવસો ખાધું નથી ને આંસુ પાડ્યા છે. ભ્રમણ ભ્રમણ ઘરમાં બેસી રહીને તો હું ફિલોસોફી ફાડે, એ તારે આમ કરવાનું તારે આમ કરવાનું, પણ ખરા ખરે વખતે ભાંગી. જો આ બેઠા મારી સામે બેઠા છે, એક દાડો આવ્યા સવારમાં ગરુડેશ્વર. મેં પૂછ્યું કેમ આવ્યા? તો કે પરિક્રમાએ જવું છું. મેં કહું પરિક્રમા તો બહુ અઘરી, તમે તો જે બોલાતું નથી અટકી ગયું. તમે તો ટીચર હવે કેવી રીતે કરો? અહીંથી તો બહુ અઘરું છે. મને કહે એ મહારાજ બધાએ જોયું ત્યાં સુધી ચાલ્યો, હવે બેસી જવાનું મોટામાં. એસટી એસટી બધું ચાલે, સમજો ભાઈ? ક્રમ આ બધા જે મોટરો મજાય, મોટરો મજાય. રસોયો જોડે રાખ્યો, રસોયો 100-100 કિલોમીટરે મોટર ઊભી રહે અને બધાને શું કહે તમે નાઈ લો આ રસોઈ તૈયાર. આખા દી પાછા ભાગ્યા. આમાં આ બિલકુલ ધતિંગ છે. કેમ ધતિંગ છે? નર્મદાનો જે નર્મદાજી જે જાતે છે ને એ તો જીવતી જાગતી દેવી છે, અને એનું જે પાણી છે એ પાણી એટલું બધું અદ્ભુત છે કે તમને હું વાત કરું. એમાં તમારે દિવસમાં 2-5 વખત નાહવાનું હોય, ભૂખ લાગે ને કાંઈક ખાવાનું મળે તો પાણી પી લેવાનું હોય, બીજું લૂંટવું આવે લૂંટી જાય,
નિર્ભયતા શીખવાની છે, લૂંટી જા, કંઈ વાંધો નહીં. હવે તમે મોટરમાં જાઓ બધા તો બધી સગવડ જ હોય, એટલે એક તો નિર્ભયતા એ ના આવે આપણામાં. માતાના શું ગુણ છે તે ખબર ન પડે, બીજું ઘણું ઘણું ખબર ન પડે. મોટરમાં બે બે ના જાય બધા, દત્ત સ્થાનોમાં કાઢે છે, પરી કોઈ વળી નબદાનું કાઢે છે મોટરો. આ બધું આમાં કાંઈ વળે નહીં. કેમ? મનનું તપ, શરીરનું તપ, ને આત્મા. સમજણ પડે? આપણે બધું સહેલું સહેલું હોદીએ, પરિણામ સ્વરૂપ આગળ જઈ શકતા જ નથી કોઈ. અને પછી આમ જઈને આવે ને તે ગામમાં, આ ભાઈ નબદા પરિક્રમા કરીને આવે, પછી બે વાત પૂછો તો કંઈ ખબર જ ન હોય. એવું એવું તપ જપ તપ બધું એમાં પણ તો ધીમે 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 કરવાનું, નિરાશ થવા જેવું નથી. લાભ થાય જ છે, મળે જ છે, તમે બીજાનો ઉપયોગ બી થઈ શકો, તમારામાં જ દેવ છે. જો આપણે આપણે એ પારખી ન શકીએ અને પામી ન શકીએ તો જીવન ફેલ, જીવન ફેલ. એ તો કૂતરા બિલાડા પોતાનું કુટુંબ વધારે છે, પેટો એ ભરે છે, ભરે ને. એને કંઈ ભગવાન જોવાની કોઈ ઈચ્છા કરી? હે, એ તો ખાઈ પીને મરી જાય. એટલે ટૂંકમાં સદગુરુની દયા ઝીલવા માટે પણ એના કંઈ ગુણગાન ગાવાથી નથી વળતું. આપણે તપમાં એકાગ્ર થઈ દિવસ રાત, હું સખત માંદો છું એ મારે કહેવાનું બી ન હોય, ખરાબ દેખાય, પણ મારો દિવસ રાતના એક વાગ્યાથી શરૂ થાય. હવે ઊંઘાવી હોય, તાવ ભયંકર, એકલા માણસ, ઉઠવું એટલે ઉઠવું, દાદા સાડા ઉઠે જ નહીં હવારે, પથારીમાં ટાંટિયા ઘસ્યા કરતા, સાલો હુવે મોડા, ખાઈ ગમે તેવું, ટીવી જુએ, પછી કરે હું ને પેલી પેલી ચાર દિવસ પિયર ગયો તો તેડવા જાય પાછા, જલ્દી આવ. હવે આ શું કરવાના? આ કરવાના હું? વાસુદેવ મહારાજ કે કોઈ મહાપુરુષ બન, તમને ખોટું સ્વપ્ન પણ ના આવવા દે, એની શક્તિ બધા સંગમાં જે થઈ ગયા બધા મહાપુરુષો એ કાં જાય? એ કંઈ અધર ને લટકે, અહીં જ અહીં જ અહીં છે. હમણાં મેં તમને વાત કરી કે આવજો તમે બધા રાજપીપળા, આ રાજપીપળા કેમ કરી મારે કહેવાય નહીં, પણ કહું જ તમને. ઓફિસમાં ઉપરા ઉપર ચાર સાહેબો મરી ગયા, ઉપરા મોટા મોટા સાહેબ, એટલે બધાનો સૌથી મોટો સાહેબ, આખા જિલ્લાનો સાહેબ મને કહે, હે મહારાજ કંઈ રસ્તો નહીં આનો. એટલે મેં ગમત કરી, મેં કહું હાડા મરી જ જાય ને, લોકોના પૈસા ઉઘરાવીને ગજમાં ભરે, દારૂ ઢીંચે સાલાઓ, ના મરી જાય તો શું થાય? એ નાના મહારાજ દયા કરો કે. અને હું પોતે અત્યારે તમારી પાસે આવ્યો છું, થાકીને આવ્યો, મેં મરદા જોયા, મારી આંખ સામે મરી ગયા, હવે કંઈ બતાવો મને. હવે હું છે ને ચાલી શકતો નથી, મારા ઉપરથી નીચે ઉતરી નર્દાજી જઈ શકતો નથી. આ નીલિયો આવેલો, આ હોટલવાળોએ આવેલો, મેં કીધું આ બધા આવ્યા છે સાહેબની ચારે બાજુ બધા ચોકી કરવાનું, સાહેબને નવડા તણાઈ ન જાય પાછો સાહેબ. ત્યાં બધા ગયા, હું ગયો, અમે બધા સાહેબની ચારે બાજુ. મને વાસુદેવ કહે એને નર્મદામાં ભૂસકા મરાવ, એને ભૂસકા મરાવ ખરેખર. મેં સાહેબને કહ્યું, સાહેબ તમારે તો આવવું જ પડવાનું, ચાલો. ત્યાં અમે એને કેટલી વાર ભૂસકામાં, મેં ભાઈ એટલો સાજો તાજો થઈ ગયો કેમ? વાસુદેવ અંદર બેઠેલો છે ને નર્મદા માતા દેખાય પાણી, ભાઈ પાણી નથી, એ દેવી છે, આ રૂપે છે, આ રૂપે.
આ બધી સ્ત્રીઓ દેવીઓ છે, આ બધી સ્ત્રીઓ આ સ્ત્રીના રૂપે આવેલી છે, છે દેવીઓ, એમનેય ખબર નથી કે અમે દેવી છે. હું પોતે કરું છું, આ ધંધો કરું છું, હમણાંય કરું છું, ને ઘણાને કહું છું કે છોકરીઓ ને જમાડો, એટલા બધા કેસ બતાવ, ડૉક્ટરો નહીં બતાવું. અમારા જૂનાગઢમાં એક ડૉક્ટર છે, નાગર છે, એને છોકરાની વહુને કંઈ સંસાર વધે જ નહીં, ને એની ખુદની છોકરીને પણ એને વધે નહીં. એટલે મેં વળી ઠોકી આપ્યું કે 8-10 છોકરીઓને તમે દર મંગળવારે જમાડજો. એટલે એ છોકરીઓને શું ખબર પડે, પેનામાં રહેલું દેવત્વ એ દેખે, એ કુટુંબ સુખી થયું, સમજે પડે. એટલે આપણે હમણાં કોઈ દત્તા પેલી મોટી બહેન વાતો કરતી હતી, દત્તાત્રેયની આપી દીધું. દત્ત સાધનામાં આ જ છે, આપો. એટલે ઘર વેચી દેવું નહીં, યથાશક્તિ આપવાનું. યથાશક્તિ પાછળથી પશ્ચાતાપ ન થાય કે સાલું મેં આપી દીધું, યથાશક્તિ કરવાનું તો લાભ થશે તમને. અહીં એક છોકરી બેઠી છે, આ બેઠા એટલામાં જ બેઠી છે, તો મને કે મને આમ થાય જ ને, મને તેમ થાય જ ને, તો મેં ગપ્પોટું મારી દીધું. મેં કીધું તું તારા પનિયારા ઉપર દીવો કરવા માંડ. હવેની છોકરીઓને બિચારીઓને કંઈ ખબર જ નથી, કારણ કે એમની માઓને જ ખબર નથી. ઉંબરા પૂજવા નાની નાની વસ્તુ આપણામાં દેવત્વ જગાડે, આપણામાં રહેલો દેવ જાગે. ખરેખર દરેકનામાં છે, ખરેખર છે. એ જ્યારે ખુલ્લું થવા માંડે ને તો બહુ આનંદ આવે. એમ થાય કે ઓહો, હું તો એવું માનતો હતો કે બસ ખાવું પીવું ને પરણવું ને પગારો ને પૈસા, પણ એવું નથી. એના કરતાં વધારે મળે જબ્બર આનંદ, 24 કલાક આનંદ. અને એ તમને અંદરથી કહે, બધું કહે કે આને આમ કરી દે, તું આમ કર. આ તો વગર પૈસાનો ટેલિફોન, વગર પૈસાનો ટેલિફોન અંદર જ છે, દરેકનામાં છે. પણ મુશ્કેલી ક્યાં છે, થોડા દાડે કરીએ ને પછી ઢીલા. મારે હગ્ગો ભત્રીજો, આ બેઠો હગ્ગો ભત્રીજો છે મારો, દર વખતે આવે. હે એ કાકા, કંઈક બતાવો, મને બતાવો, બસ મારે પણ સાધના કરી. હું એને કહું કે તું છે ને 2-5 માળાથી ચાલુ કર ગાયત્રી, તો બામણનો દીકરો 2-4 માળા ચાલુ કર ને પછી વધારતો જા. 1-2 દાડા કરે ખરો, પછી મને પાછું અઠવાડિયું મળે, હું કહું શું કરે છે. અરે જઈને તો એવો મંડી પડ્યો, પણ પછી છે ને કાકા બીજા દાડે ઢીલો થઈ ગયો, હમણાં નથી થતું. બસ હવે તમને મળ્યો ને પાછો કાલથી કંઈ કરતો જ નથી, સગો ભતીજા બેઠો. પાછો મને એવું કે મારી માનો ગુણ છે. કેવો ગુણ? માનો ગુણ કે ભલાઈ વધારે પડતી, ભલે દરેક વસ્તુ અતિરેક, ઇવન સદગુણનો અતિરેકે નડી પડે, સદગુણનો અતિરેકે નડે, સમજે પડે. મેં હમણાં એક વાર્તા વાંચેલી, તે બાપાએ બધા છોકરાને બધું વેચી આપ્યું, પછી મારા બેટા છોકરા સમજ્યું જ નહીં. તે એના જેવો ઘરડો દોસ્તાર હતો, એને કે સાલા છોકરા બધું લઈને મારી સમજતા જ નથી, તો કે આ તારી ભૂલ છે, મળ્યો ત્યાં સુધી તારે આપવાનું નહોતું, સમજે પડે, તારા ભાગનું રાખવાનું હતું. પછી એવો જ બીજો કેસ થયો, તો એમાં છે ને તે દોસ્તારે કહ્યું કે પેટારામાં પથરા મૂકી દે, પથરા ને વહુને કહે ને છોકરાઓને કહે કે આ પથરારો મારા દોસ્તારને ઘેર મૂકી આવું છું, હું મરી જાઉં પછી આ લાવજો ને અડખે ભાગે વેચી લેજો. બધા ખુશ થઈ ગયા, ગોહાની એટલી સેવા કરી કે વાહ. તો પછી શું થયું, ડોહો મરી ગયો, તે પેલા લેવા ગયા, પેટા લાવીને ખોલી તો અંદર પથરા, કે સાલો ડોહો બનાવી ગયો. પણ આનો અર્થ એટલો કે
ઇવન સદગુણનો અતિરેક નડી પડે. વિવેક બુદ્ધિ જાગવી જોઈએ. એને માટે જપ કરો, સ્નાન કરો, દીવો બત્તી કરો, ધીમે ધીમે રોજ માળા વધારો, આ કરો, એટલે થશે શું, તમારી બુદ્ધિ એકદમ તમને કહેવા માંડશે, હવે આનો આ ઉકેલ, આનો આ ઉકેલ, આનો આ ઉકેલ. તમારે કોઈને પૂછવાની જરૂર જ નહીં. આ તો જરી જરી વાતમાં આપણે ગભરાઈ જઈએ છીએ ને. આમ પેલા ગયા, હવે શું કરવું, પેલા કે અમારે શું કરવું, કશું કરવાનું નથી. બધા રસ્તા છે, અંદર જ એ બેઠેલો છે. એટલે ગુરુ પૂનમે તમને એવું કહું કે ગુરુ પોતે પૂનમ જેવો, ગુરુ પોતે તો પૂનમ જેવો, બધું અજવાળે, બધાને અજવાળે, પોતે તો પોતાને અજવાળ્યો, બીજાને અજવાળે. પણ એમાં ટાઈમ ફેક્ટર કામ કરે. આપણે કેટલું ઝીલીએ છીએ એ મહત્વનું છે, કેટલું ઝીલીએ ને કરવા માંડીએ તે. થોડા દાડા કરીને પણ ડિફિકલ્ટી આવે એટલે આપણે કહેવાય તો કે આ કરે, હવે નથી કરવું. હકે આવું થાય, લગભગ બધાના કેસમાં આવું જ થાય. લાગ લગાડ રહી શકે નહીં, સમજી ગયા? એટલે તમે દેવ જ છો એવું માનીને જાઓ. આ બધી દેવીઓ છે, આ તમે બધા દેવ જ છો. એ તો બીડી પીવાની ઓછી કરવાની, દારૂ પીતા હોય તો ઓછો કરવા, સદ બધા વ્યસનોમાંથી મુક્તિ મળશે ને, તેમ ધીમે ધીમે આપણામાં દિવ્યતા આવે. ને પછી આપણને જ મન થાય કે હવે આમ કરું, આમ કરું, સાધના આમ કરું. ને ભગવાનને રચના એવી કરી છે કે પોતે તમને જોઈતા માણસ આપી જ દે. મારા જીવનમાં એવું જ બન્યું છે. આ છોકરો આ હોટલને ખાતરનું આજે આવ્યો છું, પણ મારી જબરી સેવા કરે. હમણાં મારા ટચમાં આવ્યો, હું તો એને કંઈક કહેતો જ નથી. પણ કોર્ટ કચેરીના લફરા હોય, આ તમારા જેવા હેરાન કરતા હોય, પૈસા માગ માગ કરતા હોય, તો કોક તો પાછો દોડનારો જોઈ ને. બસ એ સેવા ભાવ. કોઈ દાડો મને કહ્યું નથી કે આ ડિફિકલ્ટી, અને સોલ્વ થતું જ જાય. મને કે તમે કેમ હોટલ કર્યા કરો? મેં કહ્યું મને હોટલ દેખાય છે, એટલે આ હોટલ રંગીન. આ બધા દેવદેવીઓ બેસી ગયા, બધા ભરચક બેસી ગયા. જે તમે થોડું કર્યું હવે દદબાવની કરો, આ બધું કામ લાગે, કશું ફેલ ન જાય. હેતુ શુદ્ધ જોઈએ. હેતુ શુદ્ધ હેતુ કયો? કે આવ્યા છીએ ભગવાનનું નામ સ્મરણ કરી. અહીં ચોગલમાં આંદોલન ભરાઈ જાય. હમણાં એ છોકરો જતો રહ્યો, હમણાં આવ્યો તો. ને એ રાજપીપળા મેં જે ગોઠવ્યું છે, એટલે ગોઠવ્યું કે જે જીવો ગયા ને એના ઘરનાએ કંઈ કર્યું જ નહીં એ જીવોનું. સાહેબ ખુદ ગયો તો જોડે, તો કે સાલા પાછળ વાડામાં દાટી દીધા, બસ પતી ગઈ. માણસ જીવે એના કરતાં મરે ને પછી એ વધારે આશા કરે, કારણ એનાથી બીજું કંઈ થઈ શકે નહીં. એને પાણી પીવું હોય તો હાથ મળે નહીં, હાથ ન હોય એ વાયુરૂપે એ આપણે કરવું પડે. એટલે મને આ કરવાનું, આ કેવું સુંદરકાંડ, ભગવાન હનુમાનજીનું ગુણગાન, પરિણામે એનો પાવર ફેલાય. ને પેલા અશુભ તત્વ જે હોય ને એ બધા જતા રહે. તમારે ઘરમાં શાંતિ જોતી હોય, નોકરી ધંધામાં શાંતિ જોતી હોય, તો કોઈ વસ્તુ પકડી લો સાધનાની, બસ ગાંડું ગયેલું. વાલ્યો ભીલ રામ રામ એ નહોતો બોલતો, એને આવડતું જ નહોતું. મરમ મરમ કરતો, મરમ મરમ, તો એમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયો. સમજે પડે એમ. એટલે દરેકને માટે આ વસ્તુ છે. ને ગુરુ પૂનમને દાડે આપણે આ બધા ગુણગાન ગાઈએ ભગવાનને, એટલે આપણામાં ચેતના ચાલુ થાય. ચેતના ધીમે ધીમે થાય, પછી એ આધાર લઈને ચાલ્યા કરવું પડે. ઘેર જઈને હોઈ જઈને કાલે પછી પાર્ટીમાં ગયા ને દારૂ ઢીંચો તો ના ચાલે. ધીમે 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 પછી એટલું બધું આપશે તમને. મને હાલો એટલું બધું આપે છે કે હવે રહેવો હું એકલો. મારું બાંધ્યું છે ગરુડેશ્વરમાં, મારો પોતાનો તો એક જ રૂમ છે. બીજું તો આ દેવેન્દ્રભાઈ નીલ્યો કોઈ આવ્યા હોય તો એ રસોડું, બસ બીજું કશું છે જ નહીં. હવે જે આવે ને તો ઢગલા બંધ બધું લાવે,
હું ઉઠું ને તો ત્યાં બીજો અંદર છે, ત્યાં મોકલી દો, હું કરું? આ બધાને બગડી જાય. શાકપાન પણ એટલું લાવે ને દાળ મીઠું મરચું, હું તો કશું ખાતો નથી આ ગળાને લીધે. એટલે આજે કહેવા જ આવે છે કે કોઈ આવતા નહીં ને આવો તો કોઈ લાવતા નહીં, અને ત્યાંથી પાછા જતા રહેવું પડશે, કારણ કે મારું ભજન એક તો બગડે અને તમે મને હું આલી દેવાના હતા આપી આપીને બબો તો પાંચ ગુણી ઘઉં આલવા, તો એથી કંઈ સ્વર્ગ ન મળે, સમજો પડે? તમને પુણ્ય મળે પણ મને તો પાપ જ ખાવાનું. કોઈનું કંઈ લેવાની ઈચ્છા રાખીએ ને તે એ પાપ ખાઈ. આમ આ તમને સત્ય હકીકત, તો કોઈનું લઈ લેવું, પડાવી લેવું અથવા છોડાવ તો આ બધું પાપ છે. એટલે આપણું પુણ્ય બધું જાય ધોવાય. તમે ખુશ થઈને કે તમે દીકરો થતા એટલે તમે હેઠળ જ પડો, પેલાને દીકરો થાય પણ તમે ગયા, સમજણ પડે તમને? એટલે બાવાઓ પાસે છે ને આવું બધું નહીં માગવાનું, એને તો કહેવાનું કે વાસુરા અમે ભજન કરીએ એમ. એને બદલે સાડો મને થાય કે સાડો બાવો ન બન્યો તો સારું હતું. સવાર પડે ને માગે બધા માગવા મારે આમને આમ કરી આવે ને મારે. અરે ઇન્ડિપિયાનો મંત્ર આવે, હમણાં પરીક્ષા કહી ને, ઇન્ડિપિયાનો કેટલી મંતરવાની ને બધા પાસ થતો તો નપાસ કોણ થશે, કારણ કે ઉપર એડમિશન નથી મળતા. કાંઈ એડમિશન નથી મળતા. એટલે આ બધા ધંધા ખોટા છે ને, અમારે શરમે શરમીએ કરવું પડે. એનું બાપ કે માં જ કે મંત્રી આવો ને, બરાબર? કેવું બધું ખોટું 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 ને. એટલે અમારા જેવાને છે ને શાંતિથી ભજન કરી શકે એવું કરજો. બસ અમે તમારી પાસે આવવું માગીએ ને અમારી પાસે તમે માગો એમાં એમ કરો કે કોઈ હું ગમે ત્યાં હું આવતા જ નહીં મારી પાસે. એ પછી પ્રફુલ્લભાઈ હોય કે પિયુષભાઈ હોય, કોઈ આવતા જ નહીં, મને કોઈમાં રસ નથી. કેમ? મને ખૂબ આનંદ મળી ગયો આ મારી ઉંમરે ને એટલા દરજેડો બોલજો તો ખરા, અહીંને અહીં બગાડ નાખો. મને તો ગુરુમાંની દયા હતી, બરોબર છે, મારે કોઈની જરૂર કંઈ જોઈતું નથી. પછી ઘરોના ઝઘડામાં કે એમાં અમને ખેંચીને શું કરવાના એ ને, કોઈ ઘર ખાલી નથી, કલજુગ બધે પેઠેલો જ છે. કલજુગ હે કલજુગ, એ માણસો ગયા બધા, અસલના માણસ ગયા. મારો ભાઈ હતો ને તે મારે ભણવું હતું, તે બિચારો ભાભીના કડાને બધું ગીલે મૂકી આવે મને ભણાવેલો, એ જમાનો જ ગયો. હવે તારે મારું શું છે? અને અહીં તો હજી ઠીક છે, અમેરિકાને ત્યાં તો સગા કાકા કાકાના છોકરા મળે ને તો વાત ના કરે. હાય બસ પતિ, હાય 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 કરો સાલાઓ, જે અમેરિકા જઈને પૂછજો. અહીં અહીં આવે ને તમારે ત્યાં તો ભજીયા ખાવા છે, તમે ભજીયા મળે ત્યાં જાઓ, તમારી સામું જ ન જુએ. ખરેખર એકદમ વિચારો ખરાબ. હમણાં મને એક બેઠો બેઠો તેમ મને કાગળ લખ્યો કે મહારાજને મારા બધું વેચી સાટીને ભાઈ કેનેડા ભાગી ગયા છોકરા બહુની જોડે. પેલાના છોકરા નાના હતા ને ત્યાં સુધી મા બાપની જરૂર, છોકરા સાચવવા. પેલા મોટા નોકરી જ હતા રે, હવે છોકરા થઈ ગયા મોટા કે બાપા હવે તમે જાઓ ઇન્ડિયા કે. હવે પેલા મને કાગળ લખ્યો કે જમીન મળતી નથી લાયક જમીન, અમુક જગ્યા મળે પણ એનું બાયણું આમ છે ને એનું તાયણું બેમ બાયણું આમ છે, તો તું ગયો જ હું કામ? પણ છોકરાને સાચવવા જઈએ, છોકરાને સાચવવા પેલા કાઢીને લે. હવે બહુ જમાનો સ્વાર્થને લૂંચાઈનો છે, આપણે એમાંથી બચવાનું છે. એ કરે તેની ટીકા નહીં, એમાંથી બચવાના વિચાર, બચવાનું. કોઈ તમને ખરે વખતે કામ નહીં આવે ભજન. ભજન સવારે ઉઠો વહેલા, ટાંટિયા ઘસવા બંધ કરાવો, બાળીને પિયર મોકલી દો દાદા.
હાળા લટરું અને હાળા હુંવાળા બેકૂફો બધા સાલા, પરિણામ શું થાય છે? ભજન જ ન થાય. ભજન એવું કરો દુનિયા આવીને તમારા પગમાં પડે, ક્યાંક કેવું પડે, ત્યારે તમારી દશા એવી રીતે કંઈ જોઈતું જ નથી, કંઈ જોઈતું જ નથી. કારણ ભગવાન આપે જ, મોડો હાળો એટલું બધું નાખી જાય આમાં. હા, અમારી છોકરી એક બેઠેલી તો બધું લઈને આવે તો ગાળો દીધી મેં, ભાગ્યા જે ભગાડી દીધી. કારણ એ બધાનું શું કરવાનું? આપણે આપણું ભજન બગડે, આવી આવીને બે કલાક મારો છોકરો આમ નથી કરતો, મારી છોકરી આમ નથી કરતી. એ છોકરીઓ જ વંઠેલ છે બધી આજની. આ ડ્રેસો પહેર મને બિલકુલ ગમતું નથી, એ આપણો વેસ જ નથી. ને કોઈ કોઈ તો અમારા અહીં ડાક્ટરે બેઠેલો એ બોલ્યો બહુ ખરાબ, એને એની બહુ ફડકોઈ ન નાખે. તમે કહેશો કે ગુરુ પૂર્ણિમા આ વાત કેમ કાઢી? પણ આ ધર્મ છે, શું પહેરો શું ખાવ છો, આ ફટકાઈને જ નાખતી હવે તો આ વાંદડીઓ. પરિણામે શું છે? આ બળાત્કાર ચાલે, બળાત્કાર ચાલવા મળે, વિકૃત માનસ થઈ જાય હમણાં. એ કંઈ જ્ઞાની થોડા હોય, જ્ઞાની તો હોય નહીં, જ્ઞાની ઊંધો પડી જાય. બ્રહ્મચર્ય વગર કશું વળે નહીં. ભલે પૂરો થઈ હોય, એવું નથી કે બધા જન્મે ત્યાંથી જ બહુ સારા હોય, પણ ધીમે ધીમે કરતાં બ્રહ્મચર્ય તો શીખવું જ પડવાનું, નહીં તો કંઈ વળે નહીં. તમે અગરબત્તી કરો ને પારાયણ વાંચો, કાંઈ વળે નહીં. પારાયણ ફારાયણ કાંઈ વળે નહીં. પછી દાદબા દોડી દોડીને દાદબા ને કરે ને પાછા હતા તેવા ત્યાં છાપેલા કાટડા જેવા. બ્રહ્મચર્ય એટલે શું? સ્ત્રીને પુરુષના વિચાર નહીં, પુરુષને સ્ત્રીના વિચાર નહીં, એવું જોવાનું જ નહીં. દાખલા તરીકે ટીવી તો એ જોવાની શું જરૂર? નાચે અને બધા છાપા અઠવાડિયે આખી સ્ત્રીનું એક અલગ જ કાઢે. હરમખોરો દેશને બગાડે ને પછી શું કહે કે આપણી નીતિમત્તા ઓછી થઈ ગઈ. તો તું આ છાપે શું કામ? બધા છે ને લુચ્ચાઓ સાલા ભેગા થયા, દેશને ખાડામાં નાખવું, દેશને ધન ખાતર ઢેળવાડે જાય એવા પ્રજાથી. એમ શીખવાડવું જોઈએ કે બધા ભજન કરો, તમે જેને માનો જેને માનો, એના વાઇબ્રેશન તમને અસર કરવા માંડે. અત્યારે તમે દેખી ન શકો, પણ અહીં ગુપ્ત રૂપમાં હોય શાંતો, એનું વિચરણ ચાલતું જ હોય, એના આત્માને શાંતિ થાય. કે હવા જેમ કેમ આપણે કોઈ ઘેર જોઈએ હવા ઉજાસ હોય તો આનંદ આવે, એમ એ આત્માઓને આનંદ આવે. એટલે ઘરમાં ચોખ્ખું રાખવું પડે, એ રાત્રે પસાર થાય. નર્મદા કિનારે હું બહુ ફર્યો, રાતના બે વાગ્યા પછી આવે ને આવે, તમે જાઓ તમને મળે. આ અમરનાથ, આ કૈલાસ માનસરોવર બધે દિવ્ય આત્માઓ આવે. હવે એને માટે આપણે ચોખ્ખા રહેવું પડે. અહીં એક બેન બેઠા, અમારી સામે જ બેઠા, ને બહુ સારું કુટુંબ. સારું હું એને ઘેર ગયો તે દાડે એને ઘેર ભોજન, તો મને બહુ કૂટેવું ખરાબ છે ઘરમાં ફરવાની, હું બધું જોઉં છાણો માણું, આ હું કરે. તો મેં એનું ફ્રીજ ખોલ્યું ને ત્યાં તો મટન હતું, મટન. તો મેં કીધું કે આજે અગિયાર વર્ષ આ ભજન બ્યાળો જ ના, મટન કેમનું? જોકે સારા માણસ, તે દાડેથી મટન છૂટી ગયું. પણ તમે જે ખાવ ને એનું મન બને. તમે ભેંસનું મટન ખાવ તો ભેંસ જેવા જ થવાના. એટલે હિન્દુ ધર્મમાં તો બિલકુલ મટનની વાત જ, એનો પડછાળ નહીં જોવાનો, જો તો ભૂખે મરવું. કોઈ ખાતો હોય તો આપણે કાંઈ વેર નથી, પણ એ તમારામાં સંસ્કાર બહુ ખરાબ લાવે. એવું આ ખાવાનું હોટલોમાં ગમે ત્યાં તમે ખાવ ને મરી જાઓ, હું તો જોઈ જ નથી શકતો. તરત વાસુદેવ ધમકાવી કાઢે, આ તું શું કરે છે એમ. હજુ તો પહોંચ્યા જ નથી, એકડો જ ઘૂંટી એમ. ત્યાં આટલો જો લાભ મળતો હોય તો જો બરોબર બગડો તગડો ઘૂંટીએ તો કેટલો લાભ મળે એમ. દરેકને ભગવાન કોઈ એકનો નથી, બધા ભગવાનના સ્વરૂપ છે. ઇવન ચોરમાં છે, ડાકુમાં છે, વેશિયામાં છે, અને પુરાણમાં આ દાખલા આપ્યા છે. પુરાણમાં દાખલા આપ્યા કે એનો ધંધા કરે, એનો ધંધો. એ કેટલા વાગ્યા? હું તો ચડી ગયો, વાતો અડ્યો છું ને મૂળ.
જે પુરાણ પુરાણો વાંચ્યો, પુરાણમાં દાખલા છે. જે શું દાખલો છે, એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ કૌશિક કેવું નામ હતું. તેણે થોડું આમ સાધના કરી તો પાવર આવી ગયો. પાવર પછી પાવરમાં જો પ્રેમ ના ભળે ને, ભગવાનનો પ્રેમ ના ભળે ને, તો આપણામાં ઉદ્ધતા આવી જાય, ક્રૂરતા આવી જાય. આમ તો પાવર આવી ગયો, તેમ ગયો માગવા. તે એક જગ્યાએ જઈને ઊભો રહ્યો. આ પેલી બાઈ છે ને, તે સેવા કરતી હતી ને પતિની, એટલે આને ક્રોધ ચડ્યો. એને થયું કે આને આને હાડીને સાપ આપો. ત્યાં તો પેલી બોલી કે તે જંગલમાં ચકલી બાળી નાખેલી, આમ જોઈને તે હું ચકલી નથી, તારો સાપ કંઈ નહીં કરી શકે. અરે કે ક્યાંથી જાણી ગઈ? તો કે હે બેન, તું આ કેવી રીતે જાણી ગઈ? તો કે ઈશ્વરને નિમિત્ત ઘરની સેવા કરું છું, બધું ઈશ્વરનું છે અને ઈશ્વરને નામે, એટલે હું તારું મન વાંચી ગઈ. પછી ત્યાંથી પાછો આગળ ગયો. તે એક સદન કસાય 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 એ માઉસ વેચતો હતો, ત્યાં જઈને ઊભો રહ્યો. પહેલાં તો સામું જ ન જોયું, એટલે ક્રોધ ચડી ગયો બાવણે. પાછો પેલો કહેવા મળ્યો કે હું ચકલી નથી, સમજી ગયો કે તો બાળી નાખીશ મને. તો કે તમને કેવી રીતે આ શક્તિ આવી? તો કે ભલે હું ધંધો કરું છું પણ પ્રમાણિક છે, કે જે આવે છે એને મારે આપવાનું છે, મારે એની સાથે કોઈ સંબંધ નથી. એવા ઘણાય દારૂ વેચતા હોય પણ એમને એને ટેવ ન હોય. હમણાં હમણાં તો અમારે આ કિવાન નામ કામરેજ તાલુકાનો સુરત જિલ્લોને એ બાજુ છે ને, પેલા ફોરિન આવે ને, દારૂ થોડો વધ્યો હોય તો મૂકીને જતા રહે, એટલે બધાને આ જે ઘરમાં રહેતા હોય ને એ દારૂ પીતા થઈ ગયા. અને જે પછાત હળપતિઓ હતા ને તે સુધરવા મળ્યા, અને સારા ઘરના દારૂ પીતા થઈ ગયા. બધું ઊંધું જ થતું ચાલ્યું, કોઈ કહેનારું નહીં ને કહે તો માને નહીં. મારું માને, હું તો જો મને ભગવાન જીવાડે વધારે, મારે તો જીવવું નથી. કારણ છે, જોઈ લીધું બધું, કંઈ ઠીક છે હવે, ભગવાન બધાને સુખી કરે. જો જીવ્યો તો બોર્ડ મારી, મોટું બોર્ડ કે કોઈ પણ છોકરી કે બૈરીએ ડ્રેસ પહેરીને આવવું નહીં. એટલે અડધા તો આવે જ નહીં, નિરાશ થઈ ગઈ કે હારો બાવો આવવા નથી દેતો. મારે એટલી નિરાશ, આ ડ્રેસ ઉપર બળાત્કાર હોય, એકને જ કારણે બળાત્કાર થાય એવું નથી, પણ આ પણ એક કારણ છે. તમે ઢાંકી ટૂંબીને રહેતા હો, બહુ નજરે પડવાનું નહીં, તો ઓટોમેટિક સંયમ રહે. અમારા જમાનામાં મેં તો મારી નજરે જ લાજ લાજ સિસ્ટમ, મારી બેન મારી માં લાજ કાઢતી બધી. અત્યારે આ મારો ભત્રીજો બેઠે, એની માં મારી લાજ જ કાઢે છે. આ ભત્રી બેઠો લાજ, હવે શું કરે, સામે આવે નહીં એવું. બોલો બતાવો કેમ? આ તો છાકટા થઈને એને એમ કરતા નીકળ્યા, એને ફટકાવા એટલે બધા જ નજર બગડે. તો દુનિયાને પવિત્ર રાખવા પૂરતા તો સીધા રહો, બરોબર? તમારે જે કૂટો મળો સારો, પણ દુનિયા એક ટકો સુખી થાય ડ્રેસ એવા પહે, કપડાં એવા પહે કપડાં, પછી એમાં છાપા ના વાંચો એ બધું. અને નિયમિત તમે જેને માનો, આપણે ત્યાં લડાઈ નથી, શંકરવાળો કૃષ્ણ જોડે લડે એવું કશું નથી. એમના દરેકમાંથી વાઇબ્રેશન વાઇબ્રેશન નીકળે, વાઇબ્રેશન ત્યાં પણ અસર કરવા માંડી. શંકરનું છે ને વિષય વાસના ખતમ કરે, વિષય વાસના. મારા ગામમાં ઉછાલીમાં શંકરના મંદિર ઉપર પગ મુકાવી ઓટલા ઉપર, કેટલાને વિષયના જે તે બધું ઝરી જાનવરો કઢાવ્યા છે. એમાં તાકાત હોય, ઓમ નમઃ શિવાય તાકાત, એવું શ્રી કૃષ્ણ મમ. કોઈ લડાઈ નથી, પણ મંડી પડો બસ, મંડી. પહેલાં નહીં મળે કંઈ રિઝલ્ટ, પહેલાં તો એમ થતો કે મારે ખોટું ખોટું બોલી ગયો. આ ચાર વર્ષ ત્યાં કંઈ વળતું નથી, ચારના ચોવીએ જાય, મને પચાસ વર્ષ ત્યાં વેસમાં, પચાસ ભર જુવાનીમાં બરાબર આ વેસમાં આવ્યા. એ તો આપણે કુકરમાં એટલા કરીને આવ્યા અહીંયા,
તે તો ધોવાઈતર થાય બધું. તમે તો કહો કાલે કંઈ ના હોય તો કંઈ કંઈ થાય નહીં, ને કોકનું થઈ જાય, આ પાણી નીકળી જાય, કોઈને છોકરું થાય, કોઈનો રોગ મટે, એનું પુણ્ય આપણા વિચારો ને ઈશ્વરની દયા આતન ભેગું થાય. એકલું એકલું વિચાર કરે કે હવે આ માણસ કરવો પડે નહીં થાય, એને ઝીલવા એની પાસે બી પાવર જોઈએ, થોડો થોડો બી હોય. આવું છે આજકાલ ડાક્ટરો જો ને આ પ્રસૂતિ કરાવે તે ઓપરેશનની જ વાતો કરે, કેમ પેલામાં ઝીલવાની શક્તિ જ નથી, નબળાઈ. એવું બધી દિવ્યતા હોવા છતાં આપણામાં ઝીલવાની તૈયારી નથી. આ તમને ગુરુ પૂનમ અને બધા પ્રસંગે સારા પ્રસંગે એક જ કહું છું, બસ મંડી પડો. ભલે નોકરી ન મળે, નોકરી તમને શોધતી આવશે. મેં કાલે જ રાતના નિલ્યાને વાત કરી, સમજ્યા, અમે આજે SSC કહેત ને તે મેટ્રિક, કે મેટ્રિક 1947માં હું મેટ્રિક થયેલો, 1900 કેટલાનો જન્મ એ નહીં. ખાલી નોકરી હિન્દુસ્તાન પાકિસ્તાન ભાગલા પડેલા એટલે નોકરી જ ન મળે. કયું સિંધીને એને એને પહેલાં નોકરી આપતા હતા, કારણ કે એ બચારા છોડીને આવેલા. મારે નસીબે નોકરી મળી મને, પણ કોઈ દાડો નોકરી કરેલી નહીં, રખડી ખાધેલું. તે 4 દાડા ગયો નોકરીમાં, પછી મને થયું હવે ન જવું. આ કોણ કરે નોકરો ભાઈ, હું તો ગયો જ નહીં. હવે તે ટાઈમે મારો સાહેબ હતો ને ઇંગ્લિશ હતો, હજી ઇંગ્લિશ લોકો ત્યારે હતા આપણા દેશમાં, કાઢી નહીં મૂકેલા. પછી શું બન્યું, હું તો એક દાડો ઘેર આવ્યો તો ડોસી રોતી હતી મારી માં. મેં કહું શું થયું, એટલે વાંચ કે ત્યાં કે તમે આવતીકાલે પોલીસનું મોટામાં મોટું બોરી બંદર ઉપર હેડક્વાર્ટર છે ત્યાં હાજર થઈ જાઓ. ભાઈ મેં માજીને કહ્યું, તું હું કામ ચિંતા કરે, હું જઉં છું, જઈ હું તો ત્યાં ગયો ને. એ બીજા દાડે મને કહે કે તમે 4 દાડા નોકરી આવો પાછા નથી આવતા ને કેમ કહે, જો 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 હા ઉલટી જ વાત બધી. મેં કેમ તમારું શું કામ છે, તો કે ગાંધીજીનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતા, તેમાં ગાંધીજીનું ખૂન થયેલું. અને એમાં એક સંસ્થા છે, અત્યારે આ ભાજપ કહે પણ એની ઓરિજિનલ સંસ્થા આરએસએસ, એના માણસ પકડાયેલા ખૂન કેસમાં. મારી આજુબાજુ એ જ બધા રહે, તે પહેલાંને લીધે મને પકડી ગયા. પછી મને કે ફલાણી કોલેજ કેમ જોઈન કરીશ, આનું આમ કેમ કરીશ, મેં ધડધડ જવાબ આપી દીધા. પછી તો ભગવાનની દયાથી જેમ જેમ ભગવાનનું થોડું ઘણી લગ્ન લાગી તો સામેથી બોલાવે, નોકરીમાં કેમ આવતા નથી, આવો આવો આવો, બેકારી જેવું રહે નહીં. કેમ પેલા દિવ્ય તત્વો હોય ને તે તમને મદદમાં આવે, તમે ત્યાં ન બોલાવો તો એ આવે, પણ આપણે મોઢું આમ કરીએ, તમે સમજો, આપણે મોઢું એમ કરીએ, કંઈ સારું થવાનું હોય ને પણ આપણું પુણ્ય જોરદાર ન હોય ને એટલે આપણો વિચાર જ બગડી જાય. તક ભગવાન દરેકને આપે છે, પણ ત્યારે કાચા પડી જાય છે. પાકા થવા માટે નિયમ લો કે આજે ગુરુ પૂનમે મારા જબ્બર માધો છે તો એ બોલ્યો તો આપણે એને જેને ફાવે ને તો ગાયત્રી તો ઉત્તમ ઉત્તમ ગાયત્રી ગાયત્રી મને મહારાજે કહ્યું, મને મહારાજે કહ્યું કે મેં દીકરા એટલી બધી ગાયત્રી કરી, એટલી બધી ગાયત્રી કરી, મારા બાપે કહો. એમાં શું છે, એમાં કશું માગવાનું નથી, મને શુદ્ધ બુદ્ધિ આપો. બીજા બધા મંત્ર આમ આ મંત્રમાં શું, મને શુદ્ધ બુદ્ધિ આપ, ને બુદ્ધિ એ બળ. હે એક માણસ બુદ્ધિના બળથી હિન્દુસ્તાનનો વડાપ્રધાન થઈ જાય ને બીજો પટરા વાળો એ રહે, તો એ બુદ્ધિ. આ મંત્ર બહુ સરસ છે, ગાયત્રી મંત્ર, ને કોઈ વિવાદ નથી. એ સ્વામિનારાયણવાળા કરે, દત્તવાળા એ ગાયત્રી બધા કરે. બીજામાં તો વિવાદ નથી કે પેલો મારો પંથારો, પણ એવું કશું નથી. આ ગાયત્રી કરવાની, ખાવામાં રહેવાની, બપોર જ્યારે મન થાય ત્યારે તમારે કામ થઈ જ જાય, કામ થવા જ મળે. ઓકે, પણ પછી એક એવો સ્ટેજ આવશે કે કામ કરાવવાની કોઈ ઈચ્છા જ નહીં રહે.
પેલા એક પ્રોફેસર સાહેબ બેઠા ઊંચા નીચા થાય છે એમ કે મારે બંધ કરો તો જલ્દી ઘેર જઈએ. એવી બધી મળે કે અમારે આ તમારા માર્ગે કેવી રીતે ચડાય, મને પહેલી વાર મળ્યા અમે જ ત્યાં બેઠેલા. મેં કીધું જો તમારી અમે મંદિર છે ને તે કહે છે તો કંઈ જોડા હચવજો આવે જાય ને તમારા બધા. ભોજન સાચું, આ ડાક્ટર દવા આપે બી સાચી, પણ એમાં પરેજી કે પરેજી કે આ દૂધની સાથે લેજો, મરચું ખાતા નહીં એ પરેજી કે એવું આ માર્ગમાં છે. પહેલું તો તમામાં નમ્રતા નમ્રતા. કૃષ્ણ ભગવાન જાતે પાંડવે મોટો યજ્ઞ કર્યો તો જોડા સાચવવા રહેલા ભગવાન જોડા. અહંકાર, હું આમ કેમ કરું, બસ તો ભગવાન ચડે નહીં તમારામાં. એટલે મેં પ્રોફેસર સાહેબને કહ્યું કે કંઈક ઝાડુ કાઢવાનું, ત્યાં જોઈએ તો લોકો જોડા ઉતારીને જાય છે ચેતવાનું, કારણ કે જોડા ચોરાઈ જાય છે. આજે 150 રૂપિયાના 200 રૂપિયાના જોડા આવે ને તમે જેને તેડો ને તે તો આવતા આવે બધા પ્રોગ્રામમાં, પણ જેને ન તેડ્યા તે પહેલાં આવે પેલા ચોરટાઓ. આ તમારી અંદર કોઈ બેઠા છે તો ગજવું કેમ અને કેમ ગજવું હરણખોરો રોજ પેપર વાંચતા હોય. આજે ક્યાં પ્રોગ્રામ છે ને આપણી ગુજરાતી ભાઈ બહેનો છે ને કંઈ ધ્યાન જ ના પહેર વિચાર્યા, અછોડા તોડી ચાલ્યા તો સારા અછોડા પહેરી નીકળો હું કામ. એમની ફેશન બધી અછોડો કેર મૂકી રાખવાનો. બોલો, રોજ જ આવે પેપરમાં તો અછોડા હસેન નહીં તો હું કરવા, એ હું કરવાનું. તો કહેવાનો અર્થ કે સેવા બી વાળવું વાળવું. હું જ્યાં બેઠેલો છું હમણાં ખાલી, આમ તો ઉશાલીનો મહારાજ ગરુડેશ્વર હોલકર રાજાની મહારાણી આવતી હતી, હમણાં મરી ગઈ મહારાણી, બહુ વિદ્વાન. ને વાસુદેવ મહારાજે એને આશીર્વાદ આપેલા કે તું મહારાણી થવાની જા, હા ઓર્ડિનરી છોકરી આ પગે ન લાગી. કે એના મા બાપે કહ્યું કે હાથ જોડાજો, તો વાસુદેવ મહારાજે ગમત કરી કે તો મહારાણી થાય મને ખાલી પગે લાગે, ભગવાનનું કરવું ને તો મહારાણી થઈ. પછી ગુરુસ્થાનમાં આવ્યા, આખા વોલ્કર સ્ટ્રીટની મહારાણી, અંગ્રેજોના જમાના જબરજસ્ત. ગરુડેશ્વર આવે ને તો પૂજારીને કે ઝાડુ લાવો ઝાડુ, તે ઉપર નીચે આજુબાજુ ઝાડુ કાઢતી હતી. બોલો, અરે આપણને કોઈ કર્યું હોય તો શું કરીએ આપણે, કંઈ કંઈ અમને લાખો રૂપિયા નથી આપતો, ઝાડુ કરાવે જેવું જ બોલીએ એવું બોલીએ. પણ એ ભક્તિ બરોબર પાકે એને માટે આ બધું જરૂરી છે. સેવા પ્રેમ પછી એમાંથી ધીમે ધીમે ત્યાગ વૈરાગ આવે, પછી વૈરાગ આવે. એકદમ ના આવે, એકદમ આવ્યો તો અમારે ત્યાં મીઠાઈ આ બધા બેઠા જ મીઠાઈના હતા બેઠા, અંકલેશ્વરમાં એક મીઠાઈ વાળો મીઠાઈ વાળો એ 5-7 ભાઈ, એક ભાઈનું મકાનમાં એવું આવ્યું કે હું નર્દા પડી કમાઈ જતો હતો. બસ ધંધા ધંધા બધા ઊંધા કરેલા કોલેજમાં, પણ બસ વૈરાગ આવ્યો. એ બીજા ભાઈઓ આવીને મને કહે, એટલે હમણાં વકીલ આવેલો એનો બનેવી કાંઈ ગયો અહીં હમણાં આવ્યો એ મીઠાઈ વાળોનો અહીંયા તો હમણાં જતો રહ્યો લાગે. પછી મને કહેવાય બીજા ભાઈઓ કે મહારાજ આ જતો રહેવાનો આ સારું નહીં. એક બે ભાઈ તો રડ્યા કે આ બાવો બીજા. મેં કીધું એના લક્ષણ હું બધા જાણું, કાંઈ બાવો તમે દેવો છા ને મારા ભાઈ. પેલો તો ખરેખર ભાગી ગયો, ખરેખર ભાગી ગયો. ને પછી થયું શું, માલસર હજી 2 દાડા થયેલા માલસર એની પહોંચે ને
તો ફોન કર્યો મને તેડવાવો, મને થપલા જવાનું, તો કયો હું કામ વગર તૈયારી એ કઈ થાય? વૈરાગ્ય 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 આ વસ્તુમાં શું નુકસાન છે તે ધીમે ધીમે સમજણ પડે. એકને બદલે બીજું જ વટાઈ જાય ને પછી પાછા પડે ને તો નાસ્તિક થઈ જાય. આ જગ્યાએ ગુરુની જરૂર, ધીમે ધીમે ધીમે. ને કશું ન કરો ને, ખાલી ભજન ક્યાં ચાલુ કરો, ભગવાન એની મેળે આવીને કે લા તારો ગુરુ કે એવું કે મેં હજારો બાવાના દર્શન કરેલા, એ સારો મને સંતોષ જ ન થાય. એમાં બાવાનો વાંક ન તો વાંક મારો કેમ? આપણે માટે જે નક્કી ગુરુ હોય ને ત્યાં ભગવાન લઈએ, આમાં વાંક કોઈનો નહીં. અને ભગવાનનું કરવું ને તે ગુરુ મહારાજના દર્શન થઈ ગયા મજા આવી ગઈ. એટલે કંઈ ગોધવા જવાની જરૂર નથી, ફાંફા મારવાની જરૂર નથી, ફક્ત લાગી રહો લાગી રહો. એ તો ગરમીએ પડવાની, સંકટે આવવાના, તમારી બદનામીએ થશે, બધું થવાનું, બેવું થઈ જવું. પછી વખત હવે હું કરી હતા ન જાણે એમાં રસ્તો હોય, એમાં નીકળે. સંત જ્ઞાનેશ્વર એ બધા ચાર ભાઈ હતા, હવે એને એના મા બાપ સાધુ થઈ ગયેલા, એના ગુરુએ કહ્યું કે તમે ઘેર પાછા જાઓ. કેમ? તો કે તમારે ઘેર જ્ઞાનેશ્વર નિવૃત્તિના બધા ભગવાન જન્મવાના છે. હવે તે જમાનો બધો એવો વિચિત્ર, આ પાછા આવ્યા ને છોકરા ને તો મારે લોકો કઈ હાલે નહીં, બહુ દુઃખી કર્યા, બહુ દુઃખી કર્યા. ઉંમર થઈ આઠ એક વર્ષ થાય, આઠ બાર વર્ષ જનોઈ લેવાનું હોય કે નાસિક ને પેઠણ ને કઈ નામ પેલા જૂનવાણી માણસો કે તમે તો સાધુ ના છોકરા, તમે નાદબા, તમે જનોઈ બને નહીં. આવું વળી ભાઈ કઈ ચમત્કાર બતાવે તો ઢીલા પડ્યા. પછી શું બન્યું? એને કહ્યું કે જાઓ નાસિક કંઈક કંઈક મોટા મોટા પંડિતોનો સર્ટિફિકેટ લાવો કે અને જોને લેવાનો અધિકાર છે. જોજો કેવું થયું, તે એટલું બધું દુઃખ પડ્યું, એટલું બધું દુઃખ પડ્યું. એમાં કહ્યું એમાં આવ્યો વાહ, તે વખતે આવા રસ્તાની આવી મોટરોની ભાગ્યા બચારા બચ્ચા, કોઈ આ છોડે કોઈ દરો ભાગ્યા. એમાં નિવૃત્તિના એટલે પેલા સંભળાય છે, ભૂલે છે. નિવૃત્તિના જે ભાગ્યો ને તે તંબકેશ્વર, તમે કોઈ ગયા હો તો જોયો તંબકેશ્વર, જ્યોતિર્લિંગ છે તંબકેશ્વર, એની પાછળ પહાડ છે, લાગીને પહાડ છે પાછળ. તે નિવૃત્તિના વાંકથી બચવા ભાગ્યો જ્ઞાનેશ્વરનો ભાઈ, ભળાઈ ગયો ગુફામાં બચવા. જો કેવું અદભુત બને ભાઈ, આમ એને નજર કરી તો એક ભવ્ય મહાત્મા મિલાવ કે કહેવા માંડ્યા. બરાબર મને બોલાય બરાજો જે પેલાએ કહ્યું કે બચ્ચા બીતો નહીં, હું 1800 વર્ષથી તારી રાહ જોઉં. તમારી રાહ જુએ છે બધા, કોઈને છોડે નહીં ભગવાન, બધા ઉપર દયા કરે. આજે ને કાલે દેવા મળી જાય. પેલો કે કેમ તમે રાહ જુઓ? તો કે તને મંત્ર મારે આપવાનો છે, તું ભગવાન શિવનું સ્વરૂપ છો. ત્યારે પેલાને ખબર નહીં, પછી મંત્ર પછી ઉઘાડ થવા મળે એને ખબર પડી. એ લોકો કે આ જો ન થયો હોત, ભાગ્યા ન હોત, વાગના એ હોત તો ગુરુ કા મળે. એટલે પ્રફુલભાઈ જે બધી તકલીફો આવે તે ભગવાન આપણને પાસે લઈ જવા લાગે. આવું મને એટલું બધું
હું છોકરીઓ ઉપર ચીડાવું છું, બહુ મને બહુ ચીડ છોકરીઓ એને છોકરા મારી ભાણી સગી ભાણી મારે ક્યારે રહે? હવે મારી માં એને એટલા લાડ કરે ને મેસાલી એની કુંડલી જોઈ એની 19 વર્ષ આ છોકરી ભાગી જશે. હું છોકરીને છોકરા ટપ્પામાં માનતો જ નથી, કેટલું નથી માનતો. કેમ? મર્યાદા ને સખતા રાખવાની, નહીં તે આડે પાટે જ ચડે. આ બધું બને છે કે હું કામ જાય વહેલા વહેલા છે 5 વાગ્યામાં મારવા? બાપે જવું ન જાય, નવરાતમાં જાય છે આ બધી વખતે, કોઈ જોતો નહીં હું કરે તે. મને બહુ ચીડ છે. પછી શું બન્યું? મારી માને મેં કહ્યું કે આ છોકરીને કાઢી દે, એની મા પાસે મોકલી દે. તો મારી માં કે તું જ નકામ હતો, તને જ બધા વાંકા દેખાઈ ગયા. ભાઈ મારે ને માને થઈ લડાઈ લડાઈ ગઈ. કેવી લડાઈ ગઈ? તો માં કહેવા માંડી કે તને ન ફાવતું તું જ હતો. જો ગુરુ લેવાના હતા તો કેવો બનાવ બન્યો? શું? હું તો ફૂટપાથ ઉપર આવી ગયો. ફૂટપાથ ઉપર રાતના 10 વાગે ખાધા વગર ફૂટપાથ ઉપર પડી રહ્યો ને જબરું રડ્યો ને મને થયું કે આ માં જ ન હોય, આ જગતમાં માં નામની ચીજ જ નથી. આ બધા માના વખાણ કરે પણ માં જેટલી કોઈ ખરાબમાં ખરાબ નથી એવું મારા મગજમાં થઈ. મને ખબર જ નહીં ને આગળની. પછી શું બન્યું? ભાઈ બીજા દાડે સવારમાં પૈસા ઉછીના લીધા, લોજ જોઈન કરી. અને ભગવાનનું કરવું ને તો અમારા ગુરુ મહારાજ 2 મહિનામાં પછી મુંબઈ પધાર્યા. મેં કહ્યું મારે તો આવું થઈ ગયું. તો આવતો રહે નારે સર, જો કેવો રસ્તો ભગવાન કરે. સગી માં કે ગેટ આઉટ, ખરેખર ગેટ આઉટ કરેલું. કોઈ માં ન કહે પણ મારા હારા માટે બિચારી બોલી બજાડી. પરિણામે આ ભગવાન જેવો મહાગુરુ મળી ગયો મને. એટલે ભગવાનના રસ્તા શરૂઆતમાં અગવડ ભર્યા છે, પણ એ તમને તાર્યા વગર રહે નહીં. બધાની પાછળ કોઈનો કોઈ ગુરુ છુપો હોય, ટાઈમ આવે મળે ટાઈમ. આપણામાં ધીમે ધીમે જ્યારે કક્ષા સુધરે ત્યારે આવે, કક્ષા સુધારવી પડે. એ આવીને ઊભો રહ્યો તો આપણે કહે જાજા ભાગ્યા. તુકારામની બાયડીને તુકારામે કહ્યું કે જો ભગવાન આવવાનો છે આટલા વાગે એરોપ્લેન આવવાનું છે ભગવાનનું વૈકુંઠથી. ખરેખર આવ્યું ખરું. તો પેલી હું કહે તારે જવું જા, મારી તો ભેંસ બી આવવાની છે, હું તો નથી આવતી. એણે ભગવાન નહીં જવા દીધા ને ભેંસમાં એનું મન ગયું. આપણે એ જ મહિલા છીએ બધા, આપણે બધા એ મહિલા છીએ. ને ભગવાન મળે એનો અર્થ એવો નથી કે બાવા બની જવું, સંસારમાંય રહેવાય. ખાલી મોહ ઓછો થઈ જાય તો બહુ શાંતિથી જીવાય. મોહ ઓછો થઈ જાય. મને તો ગુરુએ પોતાને મોઢે કહેલું કે તારે વેશમાં જ રહેવાનું, નહીં તો હવે હું સમજી ગયો છું વેશની જરૂર નથી. સંત ભગવાન એટલે પવિત્રતા, બસ બીજું કશું જ નહીં. પવિત્ર વિચારો બધા, પવિત્ર વિચારો વહેતા કરો. પેલાનું આમાંનું સારું થાય તે વિચારો, એમાં આપણે પવિત્ર થઈ જવાના. પેલાને તો ફાયદો થશે તો આપણને પહેલો થાય, કારણ કે આપણામાંથી નીકળે બધું. હા, આવું બહુ સરસ. આ માર્ગ બહુ સારો છે. બાવા બનવાની જરૂર નથી, કશું છોડવાની જરૂર નથી. ઓટોમેટિક શુદ્ધ થતું જાય ને જોઈએ એટલા પૈસા આવે. જે એવું બધું જોઈએ મને સારું બહુ જ આવે છે. મેં તમને કેટલી વાર કહ્યું, હું તો ના જ કહું. અમારા વિરાણી સાહેબ બેઠા, આ બેઠા, અમે બેઠા. જો તે મારે અંકલેશ્વરમાં એવો કેસ બન્યો, જબ્બર ખરાબ કેસ બન્યો. એવો ખરાબ કેસ બન્યો, હું જઈ જઈને પેલા માણસને પગે પડું, ભાઈ તું સીધો રહે, ભાઈ સાહેબ મારા છોકરાનો હુકમ એ કરે. સાલો માણ્યો જ નહીં. પરિણામે બહુ ખોટું થયું. એ ત્યારે એ સાહેબ હતા, અત્યારે બેઠા છે અમે સાહેબ બેઠા છે. પછી બન્યું શું? એ જે બનાવ બન્યો ને એને કારણે આ સંપર્કમાં આવ્યા અમારા. જો સાંભળવા જેવી કથા છે. પછી બન્યું શું કે
ભગવાનની દયાથી બધું સારા પરિણામને બધું આવી ગયું. પછી તો એમને બે દીકરીઓ હતી, બે આ જઈ છે. મોટી દીકરી તો ડાક્ટર બની, અને ડાક્ટર આ મેં તમને કેમ વાત કરી કે કેવી રીતે આવે જ બધું તે જોજો સાંભળજો. એ છોકરી મોટી મને કહે, પેલો નાગરનું શું નામ? આ નાગર બેઠો કિરીટભાઈ નાગર, સાંભળજો. તે પછી એ છોકરીને ડાક્ટર, એનો વરે ડાક્ટર, એ બીજા પંથને માને, પેલો વર બીજા પંથને માને. છોકરી મોટી થઈ, નાનપણમાં મારા ટચમાં આવ્યા કેસ વખતે, પછી મને કહેવા માંડી, એ મહારાજ મારે ઘેર પાયણું ન થાય, ચાર વર્ષ ત્યાં પાયણું નહીં. હે કે મેં વળી ગપ્પું મારી આપ્યું કે લે આ મંત્ર કર, ભગવાનનું કરવું ને, તે દયા થઈ ભગવાનની. ને છોકરી જન્મી, છોકરી છોકરી. આ ડાક્ટર જે મા ડાક્ટર, એને મને 500 રૂપિયા આપવા માંડે દર મહિને. જો કેવી રીતે આવક ચાલુ થઈ, જો હું તો કમાવા ગયો જ નથી. પછી શું બન્યું, એ છોકરું મોટું થયું ને, એ છોકરું તેને લઈને આવી. મેં એને કહ્યું, તું મને આ છોકરીને 500 રૂપિયા આપે છે, પણ હવે તને છોકરો આવે તો હું કરીશ? તો મને કહેવા મળી 1000 રૂપિયો. તે હું ગમે ત્યાં હોઉં, એ છોકરી મને 1000 રૂપિયા દર મહિને આપે, આપે ને આપે. હું ન મળું તો આ બાપ બેઠો, બાપાને આપી રાખે. ઘણી વાર 6-6 મહિના ન મળું તો 6000 રૂપિયા આપી રાખ્યા. બોલો આ સારું કે તમે હવાથી હજી નોકરી કરીને મળો તો તે સારું? અરે બધો અથાણા, એ બધું જાત જાતનું ઢગલો જ વળે. એ કાલે જઈને પાછા એકદમ એ આશા રાખીને બે ન રહેતા. તમારે તમારે જે કરતા હતો કરવાનું. આ બધા કહે આપણે બેકાર છીએ, આ મહારાજ જેવું કરી દો તો નહીં આવે. અમારી પાછળ તો મોટો ગુરુ બેઠો છે, સમજો પડે. એને જે ગાંડું કેલું બતાવ્યું, થોડું ઘણું કર્યું, તમને થાય, તમને થાય. બોલો આ વિચારી કેવી બતાવી દીધી તમને? ઓટોમેટિક આવ્યા કરે પૈસા. મારે તો બાંધવાનું છે, જગ્યા બાંધવાની. મારું શરીર છૂટી જાય ને તો ત્યાં મારે છેવટનું, એટલે હું ગયો છું ગરુડે. તો અત્યારે હજી તો એટલો બધો વિરોધ ને વાંકાઓ છે, કઈ જગ્યા નથી મળી. પણ અત્યારથી બધા મહારાજ અમારે 1,00,000 રૂપિયા, અમારે 1,00,000 રૂપિયા લે. બોલો કાંથી આવે બધું? બાબા બનવાનો કેવો લાભ છે બોલો? કહો. હે એક પેલા એક સાહેબ અમે બેઠા છે, હજી તો પૂજાય નહોતી થઈ, મને કહે 1,00,000 રૂપિયા મહારાજ લે. દેખો આ ભગવાન કાંથી લાવી લઈ નાખે, તમને થશે, તમને થશે. પણ તમે છે ને, મેં તમને કહ્યું તેમ સ્મરણ, મને રાતના કોઈ યાર ઊંઘ ના આવે. કેમ ના આવ્યો? ઉંમર થઈ ગઈ, ઉંમર. તે હું ગુરુજીનું નામ અંબ્યાસ કરું, આવી જાય હું ઊંઘ આવી જાય. આજે હું તમારી પાસે આવી ન શકું એવી મારી તબિયત, અવાય એવું નહીં. આ બધા કે શું થશે મારા, મેં કહ્યું હું એમનું સ્મરણ કર્યું. મેં સ્મરણ સ્મરણ કરતો ગયા, આરી ગાંઠમાં બધું જ. આ બધા ડાક્ટરોને તપાસ્યો હમણાં છે, તોય બોલ્યો 1.5 કલાક. કેમ? પેલાનો પાવર વર્ક કરે એમ. તમારે જ્યારે અહીંયા બધી બહેનો છે ને, તે જરી જરીમાં ભાંગી જઈને પછી કાગળો લખે ને કંઈ રડે ને બહુ કૂટે, એટલે પછી મને સારો ક્રોધ ચડે કે તમે છે ને ભગવાનના પકડો કાં ભાગવાનો છે, તો કાં જવાનો? હે બસ તારે મારું માનવું જ પડશે, એમ કરવાનું. એટલે આજે હવે સમાપ્તિ કરીશ. અને તમને વૈકુંઠનું વિમાન લેવા આવે તો ભેંસમાં મોઢું ન ગાલતા. હમણે દત્તબાબુની બહુ ચાલુ બધે થઈ, આકાશમાં વિમાનો દોડતા દેખાય તો સમજી જવાનું કે એમને માટે જ છે વિમાનો. હું એમાં નથી પડ્યો તો કે મહારાજ વાંકો છે. વાંકો નથી, સીધો જ છું. એમ દોડી દોડીને દત્તબાબુને કરવાથી કંઈ વળતું નહીં, તમે મતી શુદ્ધ નહીં હોય તો એ દત્તબાબુને બધું ફેલ જ જાય. મેં લોકોને બોલાવ્યા
પેલી બેન અહીં બેઠી છે, તે કંઈ ગઈ આ બેઠી. મેં એ લોકોને બોલાવ્યા, સાંભળજો, એ મારા ગ્રુપ હોય, ગ્રુપ પાછા અંદર અંદર ગ્રુપ હોય, હું તો જાણે કંઈ જાણતો નથી. મને કે પેલો સારો હરામ ખોર છે ને, તો બધું તો પછી દોડી દોડી દદબાંધી ના આ 400 માણસ લઈ જાવ, એનો અર્થ શું છે? પહેલાં એને શીખવાડો બ્રહ્મચર્ય, રોજ ટોકો, દદબાંધી સક્સેસફુલ જાય, પણ એને માટે તમારામાં થોડો નિર્માણ જોઈએ, પવિત્રતા જોઈએ. એટલે દદબાંધીઓ કરીને ઊંધા પડી ગયેલા મેં જોયા છે, કંઈ કશું વળે નહીં. બીજાનું ખાઈ નહીં જવાનું, બીજાથી વાંકા ચાલવાનું નહીં, આપણાથી એનું સારું ન થતું કંઈ નહીં. મને અત્યારે એવો સતાવ્યો છે, એટલો બધો મુશ્કેલીમાં મૂકી દીધો છે કે મારે આપઘાત જ કરવો પડે. બોલો, પણ હું બેટમજી એવો ગુરુથી ઘડાઈ ગયો છું કે ગમે એવી આફત આવે તો શું છે એમ. કેમ? એક જ ગુરુના ચેલાઓ અને છતાં તમારું કામ બગાડવા રાજી, એ મારા ગળે કેવું કહેવાય, કેવું કહેવાય? એવું આખો સમાજ, આ તો મેં મારી વાત કરી, પણ આખો સમાજ પેલાને પાડવા પેલો, પેલાને પાડવા પેલો મદદ, કે આનેથી શું વળવાનું, કશું વળે નહીં. એટલે દ્રષ્ટિ સુધા પરસ્પર દેવો ભવ ગુરુ મહારાજ બોલ્યા, એનો અર્થ થાય એટલું. કાં રોજ રોજ ભેટી પડવું, હા 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 તારું સારું એમ નહીં, ત્યાં મોકો મળે, ઓલરાઈટ 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 હા એમ તો બધું સારું થઈ જશે, બધાનું બધું સારું થઈ જશે. ને તમે ત્યાં ભજન કરીને બોલજો કે મારાનું ગળું હાજર થઈ જાય, ઓકે? એટલે વધારે બોલી શકું, ઓકે? ગુરુદેવ દાસ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. યોગીશ્વર દત્ત દયાળ, તુંજ એક જગમાં પ્રતિપાળ, અત્યંશુયા કરી નિમિત, પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહર નો અવતાર, શરણાગત નો તારણ હાર, અંતરયામી સતચિત સુખ, બહાર સદગુરુ ત્રિભુજ સુમુખ, જોડી અન્નપૂર્ણા કરમાય, શાંતિક મંડલ કર શોભા, ક્યાંય ચતુરભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર, આવ્યો શરણે બાળ જાણ, ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ, સુની અર્જુન કેરો સાર, ત્રીજ્યો પૂર્વે તું સાક્ષાત, પાર અંતે મુક્તિ મા પદ સાર, કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલમ, વિષ્ણુ શર્મ તિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધ માં દેખી પ્રેમ, જંબ દૈત્ય થી ત્રાસા દેવ, કીધી મહેર તે તતકે, વિસ્તારી માયા દીપ્તિ સૂત, ઇન્દ્ર કરે હણાયો કો, દેવી લીલા કઈ કઈ સર્વ, દીદી વર્ણવ પોતે સર્વ, દોડ્યો આયો સુતને કામ, કીધો એને તેની સામ, બોધ્યાય તુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ કામ, એવી તારી કૃપા અગાધ, કેમ સુણે ના મારો સાર, દોળ અંત ના દેખાનંત, મા કર દવચ સુનો અંત, જોઈ બીજ શ્રી ખેરો સ્ને, કયો પુત્ર તું નિસંદે, સ્વર્તૃગામી કલિતાર કૃપાર, તાર્યો ધોબી છે તકમાર, પેટ પીળતી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠવ ગાર્યો ક્ષિપ્ર, કરે કેમ ના મારી વાર, જોવાની ગમ એક જ વાર, શુષ્ક કાષ્ટ ને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર, જર જર વંદ્યા કેરા સ્વપ્ન, કર્યા
બ્રાહ્મણના કોડ કીધા પૂરણ એના કોડ સંધ્યા વેશ ગુજરી દેવ હર્યું દરિદ્ર ત્યાં તત દેવ ઝાલર ખાઈ રીજો એમ દીધો સુવર્ણ કટ સપ્રેમ બ્રાહ્મણ સ્ત્રીનો મૃત વરદાન કીધો સજીવન તે નિર્ધાર પિશાચ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉઠાડ્યો સુર હરિ વિપ્ર મદ અંત્ય જહાન રક્ષો ભક્ત ત્રિવિક્રમ દાર નિવેશ માત્રે તંતુ કહે પહોંચાડ્યો શ્રી શૈલેને એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપ રૂપ સંતોષ્યાની જ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત યવન રાજની ટાળી પીડ જાત પાતની તને નચી રામ કૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તે પથ્થર ગણતા જ્ઞાન પશુ પંખી પણ તુજને સાર અદમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન સાસાકામ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ શાકણ ભેસાસુર ભૂત પિશાચો જંદસુર નાસે મુઠ્ઠી ધૂન સાંભળતા મૂત કરી ધૂપ ગાય છે એમ દત્ત વાવની આશા પ્રેમ સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય શો દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર તેના જાય પાવન ગુરુવારે નિતને કરે પાઠ બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કતિન દંડેયમ અનેક રૂપે એ જાવં ભજતા નળે ન માયા રંગ સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગંબર અસંગ છે બંધો તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવ ત્યાં જ્યાં શેષ કોણ રાખું અંકુત વેશ અનુભવ તૃપ્તિ નો ઉદગાર સુની હશે તે ખાશે માર તપસી તત્વમ શ્રીએ દેવ બોલો જય જય